વિસ્તારમાં તારે લાલાજી તો ભરી ગયા છે, તો બોલમાં બોલમાં નાદ સાથે આપણે કૃષ્ણ પરમાત્માના ચરણે જશું. Thank you.
પરિવાર છે. પાછો અનુષ્ઠાનમાં ઉપવાસ પણ કરવો પડે. કથા 3.5 કલાકમાં આખી કથાઓનો પણ સ્પર્શ કરવો, દરેક કથા આવી જવી જોઈએ. આ કથાઓમાં મેં વિસ્તારપૂર્વક કથાઓ નથી લીધી, બાકી તો ધ્રુવના ચરિત્ર એની સાથે ભગવાન ઘોડાના કે વિષપાન કર્યું એ કથાઓ બહુ વિસ્તારપૂર્વક લઉં છું, પણ બધી કથાઓ મેં સ્પર્શ કર્યો નથી. પણ ક્યારેક પાછા બોલાવશે તો કરશું. મને એવું લાગે ગિરનારાએ અમને છોડવાનું નથી લાગતું, કારણ કે મહાશિવરાત્રિના 3 દિવસ 20, 21 અને 22 ત્રણ દિવસ મારું શિવપુરાણ અહીંયા ગિરનારમાં છે, અહીંયાથી બાજુમાં રૂપાયતનમાં 3 દિવસ માટે શિવપુરાણ છે. ટૂંકમાં શિવરાત્રિમાં આવનારા લોકો શિવ તત્વ વિશે જાણે. હમણાં જ આફ્રિકામાં મોઝામ્બિક દેશમાં મારું શિવ તત્વ ઉપર પ્રવચન હતું. શિવ કોને કહેવા, શા માટે શિવજીના લિંગ ઉપર દૂધ પધરાવ્યું? આજના આધુનિક લોકો એવું માને છે ઓએનજી જોઈને કે દૂધ પધરાવવાની શું જરૂરિયાત છે. પણ આજે સમય અભાવ છે, પણ એ શિવરાત્રિના દિવસોમાં સમજાવીશ દૂધ પધરાવવાની શા માટે જરૂરિયાત છે. કદાચ શિવ ન હોય તો જીવ પણ ન હોય. શિવ કોણ છે એના માટે 3 દિવસ કોને અમારું હાર્દિક તમને નિમંત્રણ છે. જેટલા લોકો અહીંયા છે બધા રોકાવાનો આગ્રહ રાખજો, કારણ કે અહીંયા આ નિંદા સંકુલ તો છે, પણ રૂપાય પણ મારે પણ કહ્યું કે આ રૂમો ખુલ્લા છે, તમારા જે પણ ભૂદેવો જે પણ મહેમાનો રોકાવા તૈયાર હોય રોકાજો. એટલે બહુ વિચારો દઈથી એવું ના ગણતા કે વ્યવસ્થા નથી કે બધા રૂમ પેક થઈ ગયા, વ્યવસ્થા છે. તમે રોકાજો, આપની ઉપસ્થિતિ આપનું રોકાવવું એ અમારા મહેતા પરિવારની શોભા છે. હજી તો મને ક્યારે આનંદ થાય કે આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય ને લોકો બહાર ઉભા હોય ત્યારે મને એમ થાય કે હવે કથા બરાબર છે. પણ સમજીએ છીએ આ ઘણો બધો અત્યારે સિઝન ચાલે છે, ખેતીના કામો ચાલે છે, છતાં પણ આપ લોકો એ કામોમાં આ ગાવડી વ્યવસ્થા કરીને પધારો છો, અમારા માટે સૌથી મોટી બાબત છે. કાલે કથાઓમાં દોડતા દોડતા આપણે લાલાનો જન્મ તો થઈ ચૂક્યો છે. વસુદેવ ત્યાં ટોપલામાં લય અને ગોકુળમાં પધરાવી દીધા છે. પાછા ત્યાંથી એક બાળકી જે યશોદાને જન્મ લીધો હતો, યશોદાએ જન્મ આપ્યો હતો, એ બાળકીને લઈને વસુદેવજી જેવા જ અંદર પ્રવેશી ગયા. એના દરવાજાઓ બંધ થઈ ગયા, પાછી હાથ પગી પહેરાવાઈ ગયું અને આપણે પહોંચી જાય સીધા મથુરા. સુખદેવજી કહે છે તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહકાલા સમુત્થિતા. ચોખ્ખી ધમકી હતી કહું છું કે બાળકનો અવાજ સંભળાય એટલે મને રાત્રે તો રાત્રે જાણ કરી દો, આ આઠનો ગર્ભ મારો તાળ છે. અને આ સમયે જેવા જ યોગ માયા પધાર્યા છે અંદર, પરમાત્મા તો કઈ બોલ્યાની વેળા પણ ની જન્મ સમયે, કારણ કે વસુદેવ અને દેવકી ઉપર કઈ પણ ભાર ના આવે મારા માતા પિતા ઉપર. ભગવાન મૌન ગયા, પણ થયું એવું કે એ મૌન ગયા પણ માયા આવે એટલે ખસેડાવીને રહી જ નહીં. એક વસ્તુ એવું બતાવો કે કોઈ પૈસા વાળો માણસ જેની પાસે પૈસા આવે ને ખસેડે નહીં, ક્યાં તો બંગલો બનાવે ગાડી ભૂલે, માયા આવે એટલે અવાજ કર્યા વિના રહે જ નહીં. અને આ તો સાક્ષાત યોગ માળા રડવા માંડી ગયા. એ સમયે અવાજનો નાર થયો રડવાનો, સૂતા હતા એ દ્વારપાલ ઉઠી અને દોડીને ગયા. કંસને રાત્રે જગાડવામાં આવ્યો અને કંસ રાત્રે દોડીને આવ્યો, એનું ધ્યાન પણ ન રહ્યું કે મેં મુગટ ધારણ કર્યો છે કે નહીં. સીધા દોડીને કાળી કોઠરીમાં દેવકીના હાથમાં જે દીકરી હતી ને એ દીકરીનો પગ પકડી લીધો. પગ પકડીને મારવા તૈયાર થયો એટલે પહેલી વખત 6 દીકરાઓને મારી નાખ્યા ત્યારે દેવકીએ આજીજી નથી કરી, આ દીકરીમાં આજીજી કરી રહ્યા છે. દેવકીએ પગ પકડી દો, ભાઈ તું છોડી દે, ભાઈ તું છોડી દે, ભાઈ તું છોડી દે, આ તો દીકરી છે, નિયાણી છે, એ તારું શું બગાડશે.
આજે બધા બેટી બચાવો આંદોલન લઈને નીકળે છે. હું આત્મગૌરવ સાથે કહી શકું, બેટી બચાવો નું આંદોલન દેવકીએ શરૂઆત કરી છે. કહ્યું છે સ્ત્રીયમ ના હંતું અરહસી. આ તો દીકરી કહેવાય, તું દીકરીને શું મારે, આ તારું શું બગાડ છે. આપણે કહીએ કે ભાઈ દીકરીઓને અત્યારે સમાન હક મળવો જોઈએ, આમ હક મળવો જોઈએ, પણ દીકરી તો પહેલાથી આગળ છે. એક એવું સ્થાન બતાવો જે સ્થાનમાં આપણે બેઠા છે ને, એ સ્થાન પણ એક સંકુલ એવું છે કે જ્યાં માની પૂજા થાય છે. મા પણ પૂર્વમાં તો ક્યાંક દીકરી હશે જ ને. અરે અહીંયા ગિરનારમાં આપણે એમ કે નારી 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 શું કરે, નારી નરકની ખાન બધા એમ કહે છે, પણ કહેવાની ઈચ્છા થાય. અરે ઊંચા સિંહાસન પર આ ગરબી ગિરનારના તળેટીની ઉપર આ રેવતાચલ ઉપર બેસનારી, તો કે જ્યાં જુઓ ત્યાં નારી, જગદંબા પણ નારીના સ્વરૂપમાં ત્યાં, પાવાગઢના ડુંગરને શોભાવનારી જ્યાં જુઓ ત્યાં નારી, જીજાબાઈના નામે શિવાજીની ઘડતર કરનારી જ્યાં જુઓ ત્યાં નારી, ઝાંસીની રાણી તલવાર લઈને રાજ્યનું રક્ષણ કરે જ્યાં જુઓ ત્યાં નારી, અને 14 વર્ષની ચારણ કન્યા હાથમાં દાંડ લઈને નીકળીને સિંહને બગાડી દે જ્યાં જુઓ ત્યાં નારી. અરે મધર ટેરેસા સેવાના માધ્યમથી સેવા કોને કહેવાય એ પ્રતિપાદિત કરનારી જ્યાં જુઓ ત્યાં નારી. સંગીતની દુનિયામાં આખા વિશ્વમાં ભારતનો ડંકો જો કોઈ વગાડ્યો હોય તો એ લતા મંગેશકર જ્યાં જુઓ ત્યાં નારી. ભારતની ગાદીને કોઈ શોભાવ્યું હોય, રશિયા જેવા દેશોને હાથ જોડા લીધા હોય એવી રાષ્ટ્રીય નેતા ઇન્દિરા ગાંધી, તો જ્યાં જુઓ ત્યાં નારી. એમ કહી શકાય કે હવામાં ઉડનારી કલ્પના ચાવલા જ્યાં જુઓ ત્યાં નારી. એમ કહી શકાય ભારતના યોગને વિદેશમાં ડંકો બોલાવનારી આપણા સૌરાષ્ટ્રની ગીરની ભારતી જ્યાં જુઓ ત્યાં નારી. અને હમણાં છેલ્લે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઇન્સ્પાયર એવોર્ડ લેનારી ખાલી 13 વર્ષની દીકરી, જેને ગૌમૂત્રમાંથી વીજળી ઉત્પન્ન થાય એવું સાબિત કરી હતું, અને દીકરીનું નામ ઉદયપુરની દીકરી છે જેનું નામ સાક્ષી છે, 13 વર્ષની છે. આ દીકરીએ વીજળી મૂત્રમાંથી બને છે, ગૌમૂત્રમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે એવું સાબિત કરનારી જ્યાં જુઓ ત્યાં નારી. એમ ન કહી શકે દીકરીઓ શું કરી શકે છે, દીકરીઓ જે કરી શકે દીકરાઓ ન કરી શકે. જે આપણે કાલે વાત સાંભળી છે એક જ વાક્યમાં કેવું, નારી એટલે શું, તો કહી શકાય સર્જનહારનું અનોખું સર્જન એટલે નારી. અને વારંવાર વિનંતી કરી છે કે ભાઈ આને છોડી દે. બહવો હિંસિતા ભ્રાત પુત્રી એકા પ્રભીયતા, બહુ મારા બાળકોને મારવા. હવે આ બાળકીને રહેવા દો, ખૂબ આજુબાજુ એવું એક કારણ શ્રીધર સ્વામીજી એવું કહે છે કે બરાબર દેવકી સમજતા હતા, આ દીકરી મારી નથી, આ મારી દીકરી નથી, આ તો યશોદાની દીકરી છે. અને યશોદાની દીકરી છે એટલે આજીજી તરીકે રહ્યા છે. પોતાના પુત્રને કંઈ થઈ ગયું ત્યારે કહ્યું, કારણ કે એવું કહેવા માંગતા હશે કે મારું બગડવાનું હોય તો 5,000નું ભલે બગડે, પણ સામે વાળાનું 5 રૂપિયાનું પણ નુકસાન ન થાય ને. આવી ભાવનાને દેવકીની ભાવના કહેવાય, અને આવી ભાવના હોય એની કુખે કૃષ્ણ પરમાત્મા આવે. જે આવી ભાવના રાખે, મારું બગડવું તો ભલે બગડે, સામે વાળાનું ન બગડે. એટલે તો આદ્ય શક્તિને કવિઓએ વર્ણનમાં કહ્યું છે, જીવન મારું જીવન મારું જીવન મારું સુગંધિત કરે છે હે જગ જનની, માતે ભવાની માતે ભવાની માતે ભવાની માં સુગંધિત કરે હે જગ જનની.
કરી છે એટલે આગળ આપણે કોઈ બેસતું નહીં. બધા આવનારા ભગવાન પરમાત્મા પૂરાજે આપણે બધા બહાર બેસતું બહાર ઉભા રહેશું. આપણે ત્યાં આવનારો કોઈ શ્રોતા નથી. કોઈ નથી ગયો છોડી દેવામાં પણ આવ્યા, પણ આ તો સારો હતો. કંસનું હૃદય પરિવર્તન દર્શન થી થઈ ગયું એટલે દર્શન કરવાનું પુણ્ય છે. મંદિરે દર્શન કરવાથી શું થાય, મંદિરે દર્શન કરવાથી શું થાય, મંદિરે દર્શન કરવાથી તમારા અંદરનો આત્મા સાચી જાગૃતિ અપાવે. આ જેટલો કચરો છે ને બધો મનમાં જ છે. આ મનનો કચરો દૂર કરવો હોય ને તો સ્વાભાવિક મંદિર જવું પડે. મંદિરની મૂર્તિઓ એક પ્રકારના તમારા જીવનમાં પ્રેરણા આપનારી છે. અને માણસો પ્રેરણા આપે તો મૂર્તિ કેમ ના આપે? આપણે કહીએ મૂર્તિ મૂર્તિ મૂર્તિમાં થોડા ભગવાન હોય,
પણ આઈના એ અકબર નામનો ગ્રંથ છે એમાં અકબરે સ્વીકાર કર્યો કે પથ્થરમાં પણ જીવ હોય છે, પથ્થરમાં જીવ હોય છે. અરે રાઘો ભાઈને મારે યાદ કરવા પડશે, તાનસેનને યાદ કરવા પડશે, મારે યાદ કરવા પડશે, દેજી બાવરાને યાદ કરવા પડશે. અકબરની સભામાં શરત થઈ કે સૌથી સારા રાગ કોણ ગાય ગોશે, દીપક રાગ ગાય ને દીપક પ્રગટાવી દીધો, એની સાથે મલહાર રાગ ગાય ને વરસાદ મેળવી દીધો, અને બહાર રાગ ગાય ને પથ્થર ને પીગડાવી દીધો ને, ત્યાં તો અકબર ઉભો થઈ ગયો ને કહ્યું કે વાહ શું વાત છે, અને એને સ્વીકાર કરી લીધો. આઈના એ અકબર માં લખ્યું છે કે પથ્થર જડ નથી ચેતન છે, અને આજે વિજ્ઞાન ને સ્વીકાર્યું કર્યું એને લખ્યું છે વિજ્ઞાને જય હો. જેવો રાગ થયો અને પથ્થર પીગડી ગયો, આજે વિજ્ઞાન કહે છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન પથ્થરમાં હોય છે, એટલે પથ્થર જળ નથી ચેતન છે. પણ આ કંસ આવી ગયો, એની હૃદય શુદ્ધિ થઈ ગઈ ભગવત દર્શન કરીને, અંબાના દર્શન કરીને. પણ એના જે મંત્રીઓ હતા ને, એમાં એક હતા પ્રબળ, એક ભક્ત, એક ચાણુર, એક જૂનાગઢ, એક મુષ્ટિક, એક વરિષ્ઠ, એક દીવી બચી કેસી ધેનુ, આવા બધા હતા. અને એ બધા કેવાને ચડાવવા વાળા હતા. તત્સ્યામ રાત્રિયામ વ્યતીતાયામ કંસ આહુર્ય મંત્રી, મંત્રી ને બોલાયેલા છે કે અંબિકાના દર્શન થયા, મેં મારા બેન બદેવીને છોડી નાખ્યા, પણ એને એવું કહ્યું છે કે તમે મારનારો ત્યાં જમી ચૂક્યો છે. ત્યારે કહ્યું તો હવે શું કરશું, ત્યારે બધાએ એવા વિચારો આવતા કે જો તમારે બીજું કઈ કરવું હોય તો એક કામ કરો. આ બધાએ મધરા વિચારો આવતા કે જે રાત્રિના આઠમની રાત્રિના દિવસે જેનો પણ જન્મ થયો હોય એ બધાને મારી નાખે. મંત્રીઓ આવી બુદ્ધિ આપી છે, અને મંત્રીઓ આવી બુદ્ધિ આપવાના કારણે અને બધાને સમજાયું આ
મંત્રીઓએ કેવી બુદ્ધિ આવતી છે, સારો મંત્રી ન હોય તો રાજાનું પતન થઈ જાય. કહ્યું કે બધાને મારી નાખો, આઠમની રાત્રિના જેનો જન્મ હોય બધાને મારી નાખો. અને કહ્યું કે ભાઈ એ નાના બાળકને કોઈ ના થોડી આપે કે આપે કેમ ના આપે, પણ બધા બાળકોને વ્રજમાં જેટલા જન્મના બધાને મારી નાખવા માટે કેમ કટિબદ્ધ થશે. એક હાથ મૂક્યો છે કે હું મારી નાખીશ. ત્યાં બધાએ જોયું કે કોઈની સામે બકી બકી, તેનું નામ આપણે પૂતનાથી જાણીએ, એનું સાચું નામ બકી છે. બકીને કહ્યું કે તું આવી છે, તને તો કોઈ સોપે પણ નહીં, જાડી મોટી રાક્ષસી જેવી. કહ્યું કે મેં એક સંશોધન કર્યું છે અને બ્યુટી પાર્લરનું સર્જન મને એવું લાગે પૂતનાએ કર્યું છે. ના હોય એનાથી પણ સારું દેખાવું. કહ્યું કે એ મારી પાસે છે વિદ્યા. કહ્યું હું એવી સુંદર દેખાઈશ કે લોકોને એવું લાગશે કોઈ મહારાણી છે. મને બાળક વાગશે ત્યારે હું મારા સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવીશ અને એના મુખમાં આપીશ. એ નાનું બાળક જેમ માનું દૂધ પીવા જશે ને એવો પ્રયત્ન કરશે, ઝેર અંદર જતું જશે, મરી જશે. વાત થઈ પૂરી, કોઈને ખબર પણ નહીં પડે. અને બસ આ કહેવામાં આવ્યું ત્યારે કહ્યું કે ભલે કઈ વાંધો નહીં, પણ આ તરફ આ કૂતના આ બકીએ જવાબદારી લીધી. પણ થયું એવું કે આ તરફ ગોકુળમાં ઉત્સવ મનાવવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, મહિતા પરિવાર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ખૂબ આનંદ થયો બધાને, બધાએ ખૂબ આનંદ કર્યો. જા કાલે જેમ તમે લોકોએ કર્યો એવી રીતે આનંદ કર્યો. પણ અહીંયા ગોકુળમાં નંદોત્સવ કેવો છે, સુખદેવજીની ભાષામાં કહીએ તો સુખદેવજી કહે છે કે નંદ બાબાએ ખૂબ મોટા ગામ રાખ્યા છે અને મહામના તરીકે એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વલ્લભાચાર્યજી પણ કહે છે કે નંદ નો પુત્ર ન હોવા છતાં પણ નંદ સ્વાત્મજ, નંદ આત્મજ શબ્દ એવા માટે વાપરવામાં આવ્યો. કારણ કે આ નંદ ના પુત્ર એવા માટે કહેવાય, વસુદેવ અને દેવકીની સામે કોઈ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા હતા. એક વખત નારાયણ ને ચતુર્ભુજ સ્વરૂપે જોઈ લે પછી એક પોતાની આ દીકરો બનીને આવે એ પછી કોઈ એવો વ્યક્તિ એને દીકરો કહી શકે?
બાપ તરીકે જોયો હોય કે દીકરા તરીકે સ્વીકારી ન શકે એટલે પુત્ર તરીકે વસુદેવ અને દેવકી માટે પુત્ર તરીકે ન હતા. નંદબાબા અને યશોદાને ખબર ન હતી કે આ સાક્ષાત પરમાત્મા છે, આ બધા આખા જગત નો બાપ છે એટલે એના માટે પુત્ર સમાન હતા. એટલે નંદસ્વાત્મજ એટલે નંદના પુત્ર તરીકે ઉલ્લેખ છે. અહીંયા મહામના શબ્દ વાપર્યો છે. મહામના શબ્દ એની આગળ જ વપરાય છે, એકદમ ઉદાર હોય. અને ઉદાર ની વ્યાખ્યા છે ઉત ઉર્વમ શક્ય આ સમંતાત ઇતિ ઉદારહ. ઉદાર એને કહેવાય પોતાની કેપેસિટીથી પણ બહાર, પોતાની શક્તિથી પણ ઉપરથી ગઈ એને ઉદાર કહેવામાં આવે છે. બ્રાહ્મણોને બોલાવ્યા, નાલ છેદન કર્યા પેલા વેદ પાઠ કરાવીને દાન આપ્યું છે. નાલ છેદન થઈ ગઈ પછી સૂતક લાગુ પડી ગયા. આપણે તો અત્યારે સૂતક માં એવી કઈ જરૂરિયાત નથી. દસ દસ દિવસ સૂતક પાડવાની આ બુદ્ધિ વિનાના કામ છે, પણ સૂતક પાડવાની જરૂરિયાત છે. કારણ કે બાળકને જન્મ થાય 10 દિવસ સુધી બાળકના શરીર ઉપરથી જે લાળ હોય જેને કહેવાય ઓર હોય, એ ઓરની 10 દિવસ અસર હોય. તમે એનો સ્પર્શ કરીને મૂર્તિને સ્પર્શ કરો, તમે એનો સ્પર્શ કરીને બીજે ક્યાંય સ્પર્શ કરજો, એ વસ્તુઓ દૂષિત થાય. અને સૂતકની બીજી કોઈ વ્યાખ્યા ના કરે, સામાન્ય વ્યાખ્યા, શરીરથી કોઈ પણ વસ્તુ છૂટી પડે એટલે શરીર મેલું થઈ જાય, શરીર અપવિત્ર થઈ જાય, શરીર અપવિત્રતાનો અનુભવ કરે. પેટમાંથી મળ છૂટું પડે ને, તમે લેટ્રિન જાઓ મળ છૂટું પડે, તમારા શરીરમાં અપવિત્રતાનો અનુભવ થાય એટલે સ્નાન કરવું જ પડે. તમારા શરીરમાંથી તમે વાળ કાપો, શરીરમાંથી વાળ અલગ થાય, તમે અપવિત્રતાનો અનુભવ કરો. વાળ કપાવો એટલે સ્વાભાવિક તમારે સ્નાન કરવું જ પડે. તમારા શરીરમાં તમે રક્ત આપો, શરીરથી રક્ત અલગ પડે, અપવિત્રતાનો અનુભવ થાય, પવિત્રતા માટે સ્નાન કરવું જરૂરી છે. એમ તમારા શરીરમાંથી આત્મા અલગ પડે એટલે પણ અપવિત્રતાનો અનુભવ થાય, એટલે સ્વાભાવિક પવિત્ર થવા માટે સ્નાન કરવું જ પડે. એટલે જે ગુજરી ગયા હોય, મરી ગયા હોય, એને છેલ્લે આપણે સ્નાન કરાવીએ છીએ એના શરીરને પવિત્રતા વાળું બનાવવા માટે. પછી પાર્થિવ દેવ પવિત્ર માનવામાં આવે છે. અને આ 10 દિવસમાં ગમે તેવા પદાર્થની શુદ્ધિ 10 દિવસમાં થાય. નવું પાણી, વરસાદનું પાણી પણ 10 દિવસ પડ્યું રહે ને પછી શુદ્ધ થાય. ગાયનું દૂધ પણ પેલા તંતુ આવે થોડા દિવસો પછી ગાયનું દૂધ પણ શુદ્ધ થાય. અને અહીંયા દાન આપવાની પદ્ધતિ સમજાવી છે. ઘેનું નામ નિયુતે 2 લાખ ગાયો દાનમાં આપી, જેના સિમેણા સોનાના વર્પવાળા અને જેની છરીઓ ચાંદીના વર્પવાળા. આવા દાન કર્યા છે. દાન કરવાની પદ્ધતિ શીખવી હોય તો નંદબાબા ને જોવા પડે. ગુપ્ત દાન આપ્યું છે. તિલા દિન 7 રત્નો ઘસાત, 7 મોટા મોટા તલના પર્વતો બનાવ્યા, તલના ઢગલા બનાવ્યા. એની નીચે એક કપડામાં, રેશમી કપડામાં હીરા, સોના, જવેરાત, કોહિનૂર એવા હીરાઓ રાખી દેવામાં આવ્યા અને બધાને તલના ઢગલાઓ આપી દીધા. તલ સર્વથી શ્રેષ્ઠ કહેવાય. તિલમ નાસ્તી ધાન્યા કે તિલમ નાસ્તી ધાન્ય, તલ ધાન્યમાં આવે ને સૌથી મોટી ઔષધિ છે તલ. જે લોકો જીનેટિકલ ભણતા હોય એને પૂછજો, તલમાં 70% ઓઝોન આવે છે. આપણે યજ્ઞમાં તલ એવા માટે હોમીએ કે ઓઝોનનો સ્તર કુદરતી રીતે બંધાય અથવા આના ધુમ્મસથી બંધાય, બાકી બીજો કોઈ ઉપાય જ નથી. જો યજ્ઞાદિ ન થાય તો ઓજનનો સ્તરમાં ઘણા બધા તાણાઓ પડી ગયા તો વિશેષ તાણા પડી ગયો. આ તલ એવું માધ્યમ છે. તલ સૌથી વધારે પવિત્ર છે. પિતૃઓને તલ સૌથી વધારે પ્રિય છે એટલે પિતૃઓના ઉદ્ધાર માટે આપણે તલની સાથે દાન આપવું જોઈએ. તમે દાન આપો ત્યારે એમાં તલ પધરાવવા જોઈએ પિતૃઓની શાંતિ માટે. એટલે નેતા પરિવારને પણ મારો આગ્રહ છે કે બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે ત્યારે એની સાથે તલ આપવામાં જાય, કારણ કે પિતૃઓના મોક્ષ માટે આ તલ જરૂરિયાત છે. ને આ રીતે તલના ઢગલામાં આજે પણ આ દાનની પદ્ધતિ તમને સમજાવી શકીએ. મકર સંક્રાંતિમાં તલના લાડવા બનાવે, એમાં એક 1 સિક્કો પધરાવે, છોકરાઓ ખાવા જાય ત્યાં એમાંથી 1 સિક્કો નીકળે. આ તલની અંદર દક્ષિણા આપવાની આ પદ્ધતિ છે. જરૂરિયાતથી વધારે સંગ્રહ કરો ને એને પરિગ્રહ કહેવાય. અને આ પરિગ્રહનું પાપ ફક્ત ને ફક્ત દાન છે. અહીંયા શુદ્ધિ બતાવી છે. કારની કારથી પૃથ્વીની શુદ્ધિ થાય, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, ધોવાથી વસ્ત્રોની શુદ્ધિ થાય, તપસ્યાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, સંસ્કારોથી ગર્ભની શુદ્ધિ થાય,
અને યજ્ઞ થી બ્રાહ્મણ ની શુદ્ધિ થાય, દાન થી ધન ધાન્ય ની શુદ્ધિ થાય, સંતોષ થી મન ની શુદ્ધિ થાય અને આત્મજ્ઞાન થી આત્મા ની શુદ્ધિ થાય. અહીંયા આખા નંદોત્સવ માં રંગબેરંગી પતાકા લગાવ્યા, સુગંધિત જળ પધરાવવામાં આવ્યું, તોરણો બાંધવામાં આવ્યા, આસો પાલવ ના બળદ ગાયો. આજે પણ આપણે આસો પાલવ ના તોરણ એવા માટે બંધાવીએ છીએ. આસો પાલવ નું પાન તમે તોડી લ્યો આસો પાલવ થી, છતાં પણ 36 કલાક ઓક્સિજન આપે છે. આપણે બધા ભેગા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઈડ કાઢીએ છીએ, ત્યારે ઓક્સિજન ની જરૂરિયાત છે, એટલે આસો પાલવ ના તોરણો બાંધવામાં આવે. અને અહીંયા ઉલ્લેખ છે ભાગવતજી માં, હરિદ્રા તેલ રૂપિતા, હળદર અને તેલ ગાયો અને બળદોની ઉપર લગાડવામાં આવ્યા. હળદર અને તેલ એટલે તીછી, જેને આપણે કઈ તીછી ચોરવી, ગમે એવો કૂર ઉપો હોય પણ તીછી ચોરે એટલે ઉજળો થઈ જાય. અહીંયા ગાયો અને બળદોને તીછી ચોરવામાં આવી અને બધાનો આનંદ આનંદ અને આનંદ. એમ કહી શકાય કે અવતાર શા માટે? તો કે આનંદ આપવા માટે અવતાર થાય છે. ફક્ત ફક્ત આનંદ આપવા માટે. ખુબ ગાયોના દાન આપવામાં આવ્યા છે અને આખા ગોકુળમાં આનંદ આનંદ થઈ ગયો છે. અને પછી ભગવાન ગોકુળની બ્રજલીલાનું વર્ણન અહીં આવે છે કે ભગવાન આવ્યા, એટલો બધો બધાને આનંદ આવ્યો, બધા બધા દેવા પણ પહોંચી ગયા, બધા ખૂબ બધાઈઓ પણ આવી. પણ આનંદ મેળવવા માટે ચાર વસ્તુ જરૂરી છે. ચાર વસ્તુમાં પ્લસ થાય ને તો ઇક્વલ આનંદ થાય. એમાં પહેલું રહ્યું છે સારી આવક. આવકનો અ થાય તો આનંદ મળે, સારી આવક ન હોય તો આનંદ મેળવી શકાય નહીં. બીજો અ છે આરોગ્ય. સારી આવક હોય ને સારું આરોગ્ય ન હોય તો પણ આનંદ ન આવે. સારું આરોગ્ય સાથે સારો આવકાર. આપણે કથા કરીએ જો આવકાર ના આપીએ સારો તો એ લોકોને આનંદ ના આવે. એટલે આવકાર નો અ હોય તો આનંદ આવે. અને છેલ્લે આવડત. આ બધું હોય ને જો આવડત ન હોય તો પણ પૂરું થઈએ તો આનંદ ન મળે. કોઈ નવે નવી છોકરી એને બીએડ થયેલી હશે અને બીએસસી કરેલા હશે, સાયન્સ ના એમએસસી કરેલા હશે, ભણેલા હતા, લગ્ન થયા, માતા પિતાએ ત્યાં શીખવાડ્યું ને જમવાનું કેમ બનાવ્યું, સસરા ઘરે જતા રહ્યા અને સાસુ રોજ મદદ કરે. પણ એક દિવસ સાસુએ કહ્યું કે ભાઈ, મહેતા પરિવાર કથા બેસાડે છે ગિરનારમાં, મારે બે ત્રણ દિવસ કથા સાંભળવા જાવી, પણ તારા બાપુજીને સવારમાં વહેલા ઉઠીને ચા પીવાની કેવું છે, એક તું ચા બનાવી દેજે, બાકી બીજી બધી વ્યવસ્થા હોટલમાંથી જમવાનું લઈ આવતો ચાલશે, પણ એને ચા પીવું જોઈએ 5 વાગે. કોઈ બા ચિંતા ના કરો, ચા તો હું દાબા હાથમાં બનાવી દઈશ, ચાલતા નહીં. સવારના પોરમાં 5 વાગે ઉઠ્યા, અલાર્મ રાખ્યા 5-6, 3 વાગ્યાના અલાર્મ ચાલુ હતા, 5 વાગ્યા સુધી રજૂઆત કરી, બેન 5 વાગે ઉઠ્યા, આવડત નહીં. ઉઠ્યા ત્યારે બાપુજીને કીધું, બાપુજી ચા પીવી છે ને, હમણાં જ બનાવી દઈ. ગયા, ગેસ ચાલુ કર્યો, લાઇટર કર્યું ચાલુ, પણ ગેસ ચાલુ થયો નહીં, બાટલો પૂરો થઈ ગયો. કીધું, પપ્પા હવે શું કરશું? પપ્પા કે કઈ વાંધો નહીં, ઉપર સગડી છે ઉતારી લે. એ મેળા ઉપર ચલાવી ત્યાંથી સગડી નીચે ઉતારી, સગડી ચાલુ કરતા આવડે નહીં, શેખા જ નહીં. બહુ પ્રયત્ન કર્યો, કઈ બાપુજી સગડી નથી થતી. કે બેન, બેટા એમાં કાકડી મૂકવાની હોય, એ કાકડી મૂકે એ તપતી જશે. એને તત્કાલ ફ્રીજ ખોલ્યું, ફ્રીજમાંથી કાકડી કાઢી, કાકડીનો ચીરો કરીને કાકડી ઉપર મૂકી, પણ એમ પ્રગતે કઈ પિતા પપ્પા પ્રગતિ નથી કે ચાલુ નથી થતી સગડી. જોયું છે તો કાકડી મૂકી, આ કાકડી નહીં બેટા, જૂનું કપડું હોય કેરોસીન વાળું કરીને મૂકો ને એને કાકડી કહેવાય. એને જોયું જૂનું કપડું તો હું ના મળ્યું, પણ દાદાની ધોતી હતી એ ફરી ગઈ. એનો કેરોસીન બધાને પધરાવ્યું, પણ એ ભૂલી ગયા ઉપર એ સગડીની ઉપર તમારે મૂકવાનું હોય એક જાળી, પણ જાળી મૂકતા ભૂલી ગયા, ઉપર રાજગીર ચાની તપેલી, બધો મસાલો ઉડી ઉડીને ચામાં ગયો. મસાલા વાળી ચા 2.5 કલાકે મળી. આનાથી વિચારાયો, આનાથી તો બહાર પીવે હોય તો સારું હતું, આવડત ન હોય ને તો પણ દુઃખી થવાય, આનંદ ન મળે. દીકરીઓને ભણાવો ભલે, પણ દીકરીઓને રોટલા રોટલી શાક પણ આવડવા જોઈએ, બાકી આનંદ જતો રહેશે. આ મુખ્ય જરૂરિયાત છે. સાહેબ, રસોઈ તો અમને સારી આવડે, અમે બહેનોને પાછળ પાડી દઈએ. ખીરધાર ગામમાં અમે કથા કરી, ખીરધાર ગામમાં હું કથામાં બોલ્યો, એટલી બધી સારી રોટલી, તો ગોપીએ મને રોટલી વધારે બનાવવા બેસા દીધો. ચાલો જી ગોરવા આવી જાઓ, તમને કેવી રોટલી ભણતા આવે. મેં વહીની એની સાથે સ્પર્ધા કરી અને બધા બહેનોથી વધારે સ્પીડમાં ફરતી રોટલી, ગોળ રોટલી બનાવી અને એ લોકોને મેં સાબિત કરી હતું કે અમે 10 વર્ષ સુધી આખે રોટલી બનાવી. રોટલી દાળ ભાત શાક તો એમને બનાવી નાખીએ. જો પુરુષ થઈને બનાવી શકતા હોય તો સ્ત્રીઓ માટે તો ફરજિયાત છે, શીખવું જ પડે.
આવા આરોગ્ય આવતા અને આવડત હોય તો આનંદ મળે અને બધા લોકોને આનંદ 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 અને ઉત્સવ કહેવાય. ઉચ્ચ એટલે ઈશ્વર ને સૌ એટલે પ્રાગટ્ય. ભગવાન નું પ્રાગટ્ય થાય દરેક લોકોને આનંદ મળે છે. અને વાર્ષિક ટેક્સ ની વાત આવી, દર વર્ષે કંપની વાર્ષિક ટેક્સ દેવા જવો પડતો. આ વખતે કહ્યું કે આ વખતે ડબલ ગણો ટેક્સ આપ્યો. વસુદેવ ને ટેક્સ દેવા માટે નંદ બાબા કંપની ટેક્સ દેવા માટે બધા લોકો મથુરા ગયા, ડબલ ટેક્સ આપ્યો. કંસે કહ્યું શું વાત છે? બધા હસતા હસતા બોલ્યા અમારા નંદ બાબા ને. તો નંદ બાબા એ કહ્યું મારે ત્યાં 89 વર્ષે લાલા નો જન્મ થયો, એટલે ડબલ ગણો ટેક્સ આપ્યો. તો કીધું જન્મ થયો યાદ આવી ગયું, આઠમ ના રાત્રિ ના નહીં હોય ને. પૂછ્યું ક્યારે જન્મ થયો તમારે ત્યાં? મારે ત્યાં 9 ના દિવસે સવારે, કારણ કે નંદ બાબા અને ગોપુર વાસી અને એવું હતું કે સવારમાં જ જન્મ થયો. ભાસ્કરો બોલ્યું કે આઠમ ની રાત વાળો નથી. કહ્યું કે ભાઈ તમારો દીકરો 100 વર્ષ જીવે, મને એવું લાગે તને અહીંયા 125 વર્ષ જાય, એની પાછળ પાર કંસ ના આશીર્વાદ ક્યાં થશે. ને આ રીતે વસુદેવ મળવા ગયા નંદ બાબા ને. બંને લોકો મળ્યા અને ત્યારે નંદ બાબા એ ન પૂછ્યું તમે કેમ છો કે કેમ નહીં, અને વસુદેવે પણ ન પૂછ્યું કે મારા પત્ની રોહિણી શું કરે ફલાણું કેમ. પેલો વહેલો પ્રશ્ન હતો વસુદેવ નો કે નંદ બાબા તમારી ગાયો માટે પૂરતો ઘાસ ચારો અને પાણી તો છે કે નહીં? સિટીમાં રહેવા વાળો જેલમાં રહેવા વાળો જયારે ગાયોની ચિંતા કરવા મળશે ને ત્યારે આ ગાયો માટે લોકોએ આંદોલન કરવા નહીં પડે, આ કતલખાના બંધ કરાવવા નહીં પડે. સિટીમાં રહેવા વાળો માણસ ગામડાના પશુઓના ગાયની ચિંતા કરવા મળશે ત્યારે ઓટોમેટિક ઘટી જશે. હું તો એવું કહું કે દરેક હિન્દુ તરીકે એની ફરજ આવે, હિન્દુ તરીકે એની ફરજ આવે કે એને પોતાના જીવનમાં રોજ 10 રૂપિયા ગાય માટે કાઢવા જોઈએ, કાઢવા જોઈએ, કાઢવા જોઈએ. એક ઘર 10 રૂપિયા ના કાઢી શકે, એક ઘર 10 રૂપિયા કાઢે મહિનાના 300 રૂપિયા થાય, અને 12 મહિનાના 3700 રૂપિયા, 3000 રૂપિયા એક ઘર થી નીકળે. ગામમાં 200 ઘર હોય 6 લાખ રૂપિયા થાય. ગાયોની ગૌશાળા તો એમ મન નથી જાય, પણ આપણે કાઢતા આવડવું જોઈએ. આના માટેની તમારી અંદરની ભાવના હોવી જોઈએ. આ બધી વાતો થઈ ત્યારે આ મહાપુરુષ વસુદેવ બોલ્યા છે, હસ્તે યમ બહુ સંકૃતા ગોકુલે. મને એવું લાગે ગોકુલ માં કઈક અઘટિત થવાનું છે. અરે નંદ બાબા તમે અહીંયા રોકાવ નહીં, જલ્દી જાઓ. અને ખરેખર એ દિવસે ત્યાં ઉત્પાત થવાનો હતો. ત્યાં આ કંસે જે મોકલેલી હતી પૂતના ત્યાં ગઈ છે. કંસે ના પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતી, બાળકોને મારતી મારતી 16,000 બાળકોને મારી નાખ્યા હતા. 16,000 બાળકોને મારી નાખ્યા હતા એટલે પૂતના મારતી મારતી પહોંચી ગોકુળમાં. અને આનું સાચું નામ બકી છે, પણ તમે ને હું બધા એને પૂતના 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 એવા માટે કહીએ. પૂતાન અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના, પવિત્ર વસ્તુને અપવિત્ર કરે ને પૂતના કહેવાય. કદાચ આ એટલું સુંદર ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડમાં જ્યાં ત્યાં કચરો નાખીએ તો આપણે પણ પૂતના જ કહેવાય. પવિત્ર વસ્તુને અપવિત્ર કરેલી પૂતના કહેવાય. પૂતાન અપિનયતી, બાળકોને લઈ આવતી હતી એની મા પાસેથી એટલે પણ એનું નામ પૂતના પડ્યું. એક પૂતમ નાશય હતી, દીકરાઓને મારી નાખતી હતી એટલે પણ એનું નામ પૂતના પડ્યું. અને પૂતમ નાસ્તી, જેની પાસે પુત્ર નથી એને પણ પૂતના કહેવાય, જેની પાસે સંતાન નથી એને પણ પુત્ર કહેવાય. સંતાન નથી મતલબ એની અંદર વાત્સલ્ય નથી, વાત્સલ્ય ન હોય એટલા બાળકોને મારી શકે. 16,000 બાળકોને મારી નાખ્યા. વાત્સલ્ય ન હોય એક દૂધ પીવડાવવાની બાળકોને મારે, બાકી કોઈ પણ માનની અંદર વાત્સલ્યતા હોય એ મારી જ ન શકે. એટલે આ વાત્સલ્ય વિનાની હતી એટલે પૂતના. અને બરાબર 6 નો દિવસ 6 દિવસ ત્યાં ભગવાનને આવી સુંદર વેશ ધારણ કરીને આવી છે. તામ કેશ બંધવ્ય, એવા વાર ગૂંથાતા, મને એવું લાગે કે આમ કરીને આમ બધા વાર રાખે ને એ પૂતનાની નકલ હશે, એવી રીતના વાર ગૂંથેલા હતા. તામ કેશ બંધવ્યા, એવા કેશ બાંધેલા હતા અને હાથમાં ફૂલ લઈને આવતા હતા. અમન સતામ બોજ કરે ને રૂપીની, હાથમાં રૂપટા રૂપી એના ચપ્પલ સારા કપડા ઘણો બધો મેકઅપ, કોઈને લાગે મહારાણી જ આવે. અને એ સમયે જેવા પ્રવેશ કર્યો એને, ભગવાને કહ્યું કે આ ભાઈ ગોકુળમાં આવીને આવ્યું, ગોકુળમાં કોઈ બાળકોને મારે પેલા તો હું જ કહી દઉં. કમ સુન સીધી અહીંયા જાઓ. પનિહારીઓ પાણી ભરતી હતી ને એ વાતો કરતી હતી. નંદ બાબા ને યશોદા કેટલા ભાગ્યશાળી, ભલે 89 વર્ષે દીકરો આવ્યો નંદ બાબા નો કેટલો સુંદર છે.
કાલ છાસ લેવાના બાલે હું દર્શન કરી આવ્યું. એ લાલો એટલે લાલો. અને પછી બીજી જગ્યાએ જવા કરતા લાલા ને ક્યાં જવા દે. એનાથી પછી આગળ જાય તો ગામમાં ચોકમાં બેઠાતા લોકો એ પણ લાલા ને વખાણ કરતા હતા. સીધી લાલા ને ઘરે ગઈ. આજે છઠ નો દિવસ, છઠ્ઠી નો દિવસ. છ ગુણ વાળા પરમાત્મા અને છ અવગુણ વાળી આ કૂતના એટલે છઠ્ઠા દિવસે આવી છે. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ અવગુણ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય છ ગુણ છે. વલ્લભાચાર્યજી તો ત્યાં સુધી કહે છે કે સુંદરતા લઈને વાસના જ હંમેશા આવે. વાસના એની ગતિ બદલે એટલે સુંદરતાની પાછળ વાસના છુપાયેલી જ હોય છે. અહીંયા જેવા જ આવ્યા છે એ સમયે નંદ બાબાના ઘરે પતંગણમાં પગ મૂક્યો છે કે તો દોડીને યશોદા આવ્યા છે. આ તો મથુરાથી કોઈ મહારાણી એવી આવી. આવો આવો સ્વાગત છે આપનું. કોઈ એની નોકરાણીઓ દાસીઓને કામ નથી દીધું. કહ્યું કે આપના માટે હું લઈ આવું છું નાસ્તો પાણી. જેવા જ અંદર ગયા આ બાળકને સોંપી દીધો છે પૂતનાના હાથમાં. અને પૂતનાએ જેવો જ આ બાળકને હાથમાં લીધો, વરસ્ત્રિયમ તત્પ્રભયાન ભર્ષિતે, દાસીઓ પણ કઈ બોલી ન શકી. આ બાળકને લઈ અને જેવો જ એની નજર સામે લઈ આવીને એમને જેવું કાલકૂટ નામનું રિસ્ક લગાડ્યું હતું ને પીવડાવવા માટે ગયા ને, ત્યાં તો કૃષ્ણએ આંખો બંધ કરી દીધી છે. વિબુધ્યતામ બાલક મારી કાગ્રહમ હરિસુરી મહારાજજીએ આમાં 15 ઉત્પ્રેક્ષા આપી. ઉત્પ્રેક્ષા એટલે કારણ. વિશ્વનાથ ચક્રવર્તીએ 6 ઉત્પ્રેક્ષા આપી. શ્રી જીવ ગૌસ્વામીએ પણ ઉત્પ્રેક્ષાઓ આપી 4. બધા અલગ અલગ પોતાના કારણો જણાવ્યા. વલ્લભાચાર્યજી કહે કે પૂતના અવિદ્યા છે અને દ્રષ્ટિ પડે ભગવાનની તો અવિદ્યા ટકે નહીં. અવિદ્યા ટકે નહીં તો લીલા કેમ થાય? એટલે ભગવાને આંખ બંધ કરી દીધું. બીજો ભાવ હતો, પૂર્વજન્મમાં ભગવાન વિચારતા હતા કે પૂર્વજન્મમાં આને કઈ એવી સાધના કરી છે કે મને મા જેવું દૂધ પીવડાવવા આવી. આપણે બહુ વિચાર્યું મેં આને ક્યાંક જોયો છે તો આંખ બંધ થઈ જાય. એટલે ભગવાને આંખ બંધ કરી છે. અને કડવી દવા હોય, કડવી દવા ખાધી તો દવા સાથે આંખને કઈ લેવા દેવા નથી. કોઈ આપણે આંખ બંધ કરીને ખાઈએ છીએ એટલે ભગવાન કીધું આવું મારે કડવું ઝેર પીવું છે એટલે આંખ બંધ કરી છે. અને આપણે કહીએ ને કે આ તો બહુ મોટો પાપી છે, આ તો નબળો છે, એની સામે હું ન જોઉં. જઘન્ય કૃત્ય કર્યું, 16,000 બાળકોને માર્યા, એની સામે હું ન જોઉં એટલે ભગવાને આંખ બંધ કરી. ભગવાનનો આંખ બંધ કરવાનું એક કારણ એ છે કે આપણે પણ બહુ ભારે વસ્તુ આપણી સામે આવી જાય આપણી આંખ ઓટોમેટિક બંધ થઈ જાય. આવી રાક્ષસી આવી ગઈ એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. અને એ તેઓને ભગવાનની એક આંખ સૂર્ય છે, ભગવાનની એક આંખ ચંદ્ર છે. ભગવાને કહ્યું આનો વાસ સૂર્યલોકમાં પણ ન હોવો જોઈએ અને ચંદ્રલોકમાં પણ ન હોવો જોઈએ. ભલે કમસે કમ જે કરવા આવી મારી મા જેવું કામ કરવા આવી ને આને તો મારું વૈકુંઠ જ આપવું જોઈએ એટલે આંખ બંધ કરી દીધી. એ તેઓ નિયમ છે, 4 આંખો મળી જાય તો પ્રેમ થઈ જાય અને 4 આંખો મળી જાય તો પ્રેમ થઈ જાય તો ભગવાનને આ લીલા કેમ કરી શકે. ભગવાને આંખ બંધ કરી. અને વાસના દૂર કરવી હોય તો ઉપાસના કરવી પડે અને ઉપાસના કરવી તો આંખ બંધ કરવી પડે એટલે ભગવાને આંખ બંધ કરી છે. કારણ કે પાપના પ્રવેશ દ્વાર 2, આંખ અને કામ. પાપ આથી પ્રવેશે, કાયાથી પ્રવેશે. ગુરુબાપા કહે, ગુદેવો કહે કે શાસ્ત્રીજી કે નેત્ર કર્ણયો હો ઉદક સ્પર્શ, આંખે અને કાને પાણી અડાડો. એની પાછળનું કારણ, પાપ આંખમાંથી મનમાં જાય, મનમાંથી બુદ્ધિમાં જાય, બુદ્ધિમાંથી વિચારમાં આવે અને વિચારથી આચરણમાં આવે. ભગવાને પાપણ એવા માટે જ બનાવી છે કે નબળું જોવું તો આંખ બંધ કરી જાય. એટલે તો પાપણ બનાવી છે. કારણ કે ખરાબ જોવું નહીં. 4 વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો. પહેલી છે દ્રષ્ટિ. દ્રષ્ટિ આપણે કે હું એના ઉપર મારી દ્રષ્ટિ પડે જ નહીં, આમ તેમ દ્રષ્ટિ ગમે ત્યાં પડી જાય એનાથી નબળું પરિણામ પણ આવે. દ્રષ્ટિ ઉપર વિશ્વાસ ન કરવો એમ દ્રષ્ટિ ઉપર વરસાદ ક્યારે આવી જાય એનું પણ નક્કી ન હોય. એની સાથે સાથે આ સૃષ્ટિનો પણ વિશ્વાસ ન કરવો. જગત આજે તમારા વખાણ કરે કાલે એક પાછા ગાળો આવશે એટલે આ સૃષ્ટિનો પણ વિશ્વાસ ન કરવો. અને છેલ્લે ટ્રસ્ટીઓ, હાલમાં તો ટ્રસ્ટીઓમાં બહુ વિશ્વાસ ન કરવો. આ રીતે ભગવાને આંખ બંધ કરી નાખી છે અને જોરથી ભગવાને એના સ્તન દબાવ્યા છે અને ભગવાન દૂધ પીવાની સાથે એનો પ્રાણ પણ ખેંચી લીધો છે. કાલ કૂતનામનો વિષ કંઈ પણ અસર ન કરી શકું અને જોર જોરથી બોલવા માંડી છે આ કૂતના
મને છોડી દો એનું એક કારણ કે ભગવાન નું વાસ્તવિક સ્વરૂપ ખાલી ગયું. ભગવાન નો સ્પર્શ છે ને પૂછનારે, અને ભગવાન નો સ્પર્શ થાય તો બંને ને બુદ્ધિ આવી જાય. આને બુદ્ધિ આવી ગઈ, ભગવાન નો સ્પર્શ થયો ને, કે મને છોડી ગયો, આની અંદર દૂધ નથી, તાલકૂટમાં નું વિષ છે, એટલે મુંચે છોડી ગયો. અને ભગવાને તો એવો પ્રાણ થઈ ગયો છે આ છોડવાનું કે પણ ભગવાન છોડે, કારણ કે સાંદોગ્ય ઉપનિષદ કહે કે ભગવાન કોણ નચક પુનરાવર્તતે, ભગવાન એક વાર પકડે પછી છોડે જ નહીં. આ ભગવાન ની સૌથી મોટી ખાસિયત છે, એટલે ભગવાન છેડાની અંદર થી જે પ્રાણ ખેંચો એટલે મૂળ સ્વરૂપમાં આવી ગઈ, એકદમ મોટી લાંબી થઈને એવી નીચે પડી, નીચે જેવી પડી ને મોટી રાક્ષસી ના રૂપમાં પડી. એ તારે 6 કોષના વૃક્ષો નું કચર ધાર નીકળી ગયું. 6 કોષ એટલે 18 કિલોમીટર થાય, 18 કિલોમીટર માં નીચે પડી ગયું. અને આ પૂતના જયારે 6 કોષમાં પડી ગઈ ત્યારે આપણે એમ થાય કે કૃષ્ણ જો લીલા જ કરવા માંગતા હતા. આ મેં હમણાં વાંચ્યું, આ જ વખતે વાંચ્યું, હરિપ્રસાદ કોદારજી કરીને થઈ ગયા. એ હરિપ્રસાદ કોદારજીએ લખ્યું છે ગીતા પ્રેસ ગોરખપુરમાં, એના ખૂબ લેખો આવ્યા છે, કે કૃષ્ણને લીલાજ કરવી હતી તો 6 કોષના વૃક્ષમાં પૂતનાને શા માટે પચાવી. આમાંથી 6 કોષના વૃક્ષોનું નુકસાન થયું. ભગવાન તો છોડમાં રણછોડ માને. અત્યારે પણ આપણે પ્રકૃતિ પ્રેમીઓ છે, મને એવું લાગે કે એ સમયમાં કદાચ ને જો પર્યાવરણવાદી હોત ને તો કૃષ્ણ ઉપર કેસ કરી નાખો હોત, એટલા વૃક્ષોને નુકસાન કર્યું. કૃષ્ણએ આવું કરવાનું પાછળનું કારણ શું, એ તો એમને પણ મારી શકતા હતા પૂતનાને. આ 6 કોષના જંગલો ઉપર શા માટે પછાડ્યા? હનુમાન પ્રસાદ પોદારજી લખે છે કે એનું એક કારણ એવું હતું કે ત્યાં ઉપવન હતું ગોકુળની બાજુમાં, કંસે બનાવ્યું હતું આ ઉપર, અને બધા વિદેશી વૃક્ષો વાવ્યા હતા. આ વિદેશી વૃક્ષો વાવ્યા હતા એટલે ભગવાનને વિદેશી વૃક્ષો પસંદ ન હતા, અને એ વિદેશી વૃક્ષો એવા હતા કાંટાળા અને નુકસાનકારક. આની જમીન, ત્યાંની જમીન ફળદ્રુપ ન બને, ત્યાંની ભૂમિ બંજર બને, એના માટેનો એવો પ્રયાસ હતો. એની પાછળનું કારણ હતું કે આ વૃક્ષો આનંદની વાત છે, ઘણા બધા કથા કરવા છે. ચંદ્રશેખર શાસ્ત્રી, લાખણસિંહભાઈ આદિ વક્તાઓ અને વિદ્વાન આવ્યા છે, ગાંધીજીનો પણ બનાવેલા છે, પવિત્ર જીવાત્માઓ બનાવેલા છે. આ બધાનું મહેતા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીઓના નામે ક્યાંક નજર લાગી ગયો. એના માટે
ગૌમૂત્ર થી સ્નાન કરાવ્યું, ગોરજ થી સ્નાન કરાવ્યું અને ગાયનું કુસરું ફેરાવ્યું. આ ગાયના ગૌમૂત્રમાં ગાયના છાણમાં કેટલી તાકાત છે. ભગવાનના નામ લઈ ગૌમૂત્ર સ્નાપહિતવા, ગૌમૂત્ર સ્નાપહિતવા પુનર્ગો રજા અર્ભકમ. ગાયના ખીલાની રજની તાકાત શું છે? ભગવાનના નામોથી ભગવાનના નામનું રક્ષણ છે. આને પૂતનાષ્ટકમ કહેવામાં આવે છે. આજે પણ તમારો બાળક, આજે પણ તમારો દીકરો રડતો હોય, શાંત ન રહેતો હોય, તમે પૂતનાષ્ટકમ ના આઠ પાઠ કરી નાખો એટલે બાળક શાંત થઈ જાય. ગાયનું પૂછડું ફેરવી નાખો, ગાયના ખીલાની રજ પધરાવો, બાળક શાંત થઈ જાય. આ પૂતનાષ્ટકમ નો આજે પણ છે અને પ્રાર્થના કરી છે કે હે અજન્મ, મારા બાળકના ચરણની રક્ષા કર. હે મણિમાન નામના દેવતા, મારા બાળકના ભૂતનની રક્ષા કર. હે યજ્ઞ પુરુષ, મારા બાળકને સાથેની રક્ષણ કર. હે અક્ષિત નામના દેવતા, મારા બાળકની કમરને તમે રક્ષણ કરો. હે હયગ્રીવ નામના દેવતા, મારા બાળકના પેટનું રક્ષણ કરો. હે કેશવ નામના દેવતા, મારા બાળકના હૃદયનું રક્ષણ કરો. હે સૂર્યનારાયણ મારા દેવતા, સૂર્યનારાયણ દેવતા, મારા બાળકના કંઠની રક્ષા કરો. હે વિષ્ણુ નારાયણ, મારા દીકરાની ભૂજાની રક્ષા કરો. હે ઉરુક્રમા, હે વામન દેવતા, મારા દીકરાના મુખનું રક્ષણ કરો. એમ અલગ અલગ નામોથી અલગ અલગ રક્ષણ કરવામાં આવ્યું. આપણે ક્યારેક ક્યારેક વિચાર થાય કે ભગવાન હસવા મંડા કે મારા નામથી મારું જ રક્ષણ. ભગવાન કદાચ સાબિત કરવા માંગતા છે, મારા કરતા મારું નામ મોટું છે. હંમેશા ભગવાન કરતા ભગવાનનું નામ ખૂબ મોટું છે. એટલે તો લોકો કહે છે કે ભગવાન કરતા ભગવાનનું નામ એવા માટે મોટું છે કે સત્ય ઘટના ભગવાનના નામની તાકાતથી ગાલિબને તોડી તસબીહ યહ કરતર. એવા માટેનું મહત્વ આપવામાં આવ્યું નામ. મને સત્ય ઘટના યાદ આવે, આ કોઈ વાર્તાની આ વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતા છે એક એલર્ટ રિચાર્જ કરીને મોટો વૈજ્ઞાનિક થઈ ગયો. આ એલર્ટ રિચાર્ડે એક સંશોધન કર્યું એલએસડી નું. એલએસડી નું એને સંશોધન કર્યું, એક દવા એ બનાવી, એવું ડ્રગ્સ એવું બનાવ્યું. એવી દવા બનાવવામાં આવી કે જે દવા તમે આરોગ્યો, આપણે વક્તા શ્રીઓનું તાલીમ અને આપથી સ્વાગત કરશું. આ એલએસડી એક ડ્રગ એવી આવે, એને સંશોધન કર્યું કે આ એલએસડી એને વિચારે બનાવી. અને એ એલએસડી, આ એલએસડી તમે મુખમાં મૂકો એટલે તમારી શક્તિ સ્ટિમ્યુલેટ થાય. સામે વાળો શું બોલવા જાય તમે બોલી જાઓ, તમે એના મનની શક્તિ ઓછી હોય, એવા મનના તરંગો પાવરફુલ થાય. આ એલર્ટ વિચારે બનાવી એના સામે કેસો છે ઘણા બધા, પણ છેલ્લે કેસ જીતી ગયો કે હું તો મંદ બુદ્ધિના બાળકો માટે આ બધું કર્યું છું. અને છેલ્લે કોઈ ભારતનો વ્યક્તિ મેળવ્યું કે તારા આ એલએસડી માં કઈ નથી, તારી આ એલએસડી તારી ડ્રગ લઈને લોકોની શક્તિઓ પાવરફુલ થાય ને ઓળખી જાય. ભારતના સંતો એવા છે કે જોઈને કઈ દીધે તું અહીંયાથી આવ્યો છું, ત્યારે આને માનવામાં નહીં. આ એલર્ટ રિચાર્જ બૌદ્ધ ગયા આવ્યો, બૌદ્ધ ગયા કહ્યું કે કુંભ ચાલે છે પ્રયાગમાં. એ માણસ પ્રયાગમાં આવ્યો કે છે કોઈ એવો સાધુ જે મારા મનની વાત મને કહી શકે? બધા સાધુ કે આવા સાધુ તો ભાઈ હિમાલયમાં રહે છે. આ માણસ હિમાલયમાં ગયો, હરિદ્વારની તળેટીમાં એને ગાડી લખી અને ગાડીમાં જમવાનું, સુવાની, સ્નાનની બધી વ્યવસ્થા એવી ગાડી, આખી દૂરભાષ્યાની ટીમ, ગમે તે ભાષામાં વાત કરી શકે. અને આ બધાની ટીમને લઈને જયારે એ લોકો ઉપર ગયા કે આજે તપોવન અને નંદનવન બે સ્થાન એવા છે કે વર્ષમાં એક જ યાત્રા ત્યાં થઈ શકે, ગાયત્રી પરિવાર વાળા લોકો વર્ષમાં એક યાત્રા પાડે છે. પૂજ્ય રામશર્મા આચાર્યજીએ એ જગ્યા પર સાક્ષાત ગાયત્રીના દર્શન કર્યા છે. અને આ તપોવન અને નંદનવન એવી ભૂમિ છે, હું એવું કહું કે ભારત વર્ષમાં આટલી પવિત્ર ભૂમિ કોઈ નહીં હોય. ત્યાંની માટી એવી છે તમને ખીચામાં ભરી લેવાનું મન થાય, ત્યાંની માટી આટલી બધી મનમોહક, એટલી બધી સુંદર માટી છે. અને આ તપસ્થલી તપોવન અને નંદનવનમાં એક મહાત્મા હતા, જે મહાત્મા સતત ભગવાનનું જપ કરતા હતા અને એને મળવા માટે ગયા રાત્રે. અને કહ્યું હું સવારમાં ચાર વાગે મળીશ. ઇશારો કર્યો, આખી કુટીરમાં પાણીનો નાનો ઘડો પણ નહીં, આખી કુટીર ખાલી. આ માણસ કેમ જતો હશે? અને ત્યારે આ એલર્ટ વિચારે આખી રાત પસાર કરીને સવારમાં ત્યાં ગયા
સવારમાં જયારે ગયા ત્યારે એને કહ્યું કે તું ગાડી સારામાં સારી લઈને આવ્યો છે. ત્યારે હસવાને લોકો વિદેશ થી આવ્યો તો સારી ગાડી હોય તો હનુમાન હોય. પેલી તું તારા પૂર્વજોને યાદ કરતો હતો અને વિચારી પૂર્વજોને યાદ કરતા હોય ને. પછી એને કહ્યું તારી માં પેનાથેન્સની બીમારીથી ગુજરી ગઈ હતી ત્યારે એના પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે એની માને શું બીમારી હતી કેવી રીતે ગુજરી ગઈ ફક્ત ને ફક્ત એલર્ટ વિચાર જ જાણતો હતો. જેવી નીચેથી જમીન નીકળી ગઈ એને કહ્યું કે ઓહો જો આટલું કહી શકતો હોય આને હું મારી એલએસડી આપું તો આની ઉપર કેટલી અસર થાય. એને વિચાર્યું કે આને હું મારી એલએસડી આપું તો હજી વિચાર કરતા હતા ને ત્યાં આ નીમ કરાલી બાબા, આ સાધુ નીમ કરાલી બાબા હતા. અને આ નીમ કરાલી બાબા એટલે બીજા કોઈ નહીં, આ ફેસબુક જેને બનાવી છે એનું ઇન્ટરવ્યુ આવ્યું કે તમે આ ફેસબુક બનાવીને એટલી બધી પ્રસિદ્ધિ મેળવી છે, આ ફેસબુક બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો. ત્યારે એ માણસે એના ઇન્ટરવ્યુ માટે મેં સાંભળ્યું છે કે મને આ પ્રેરણા ભારતથી મળી ને મને જો કૃપા થઈ ગઈ તો નીમ કરાલી બાબાની કૃપા થઈ એના કારણે હું અહીં પહોંચી શકું. એ નીમ કરાલી બાબા ક્યાં હતા? નીમ કરાલી બાબાએ અંગ્રેજીમાં કહ્યું ગીવ મી ઓફ યોર મેડિસિન, મને તારી દવા આપ. એ એકદમ મિલીગ્રામની આવે એલએસડી. એ કાઢવા માટે ગયો તો સોનું બંડલ હતું, આ સોનું બંડલ આ નીમ કરાલી બાબા આખું ખાઈ ગયો. આને ભાઈ કઈ અસર થશે, કઈ અસર થશે, છેલ્લે કોઈ અસર ન થઈ ને નીમ કરાલી બાબાના પગમાં પડીને એલર્ટ વિચાર જોયો કે તમારી પર આવી અસર ન થતીનું કારણ શું. અને કહ્યું અમારી પાસે ભગવત નામ છે, ભગવત નામના કારણે થતું. કહ્યું કે એ નામ મારે જોઈએ, કહ્યું કે એના માટે સાધુ બનવું પડે. આ છે ભગવાનના નામનું તાકાત. અને આ સમયે જયારે બધા દોડીને આવ્યા કૃષ્ણને ભગવાનના નામોથી જ રક્ષણ કરવામાં આવ્યું અને બધા નંદ બાબા ગોકુળના વાસીઓ આવી ને જોયું તો આ કૂતના હાથી છ કોષમાં પડી હતી. જે વૃક્ષો ઉપર પડેલી હતી એ વૃક્ષોના ટુકડાઓ ભેગા, આના પણ ટુકડાઓ ભેગા કૂતનાના. અને પછી એને અગ્નિદાન આપવામાં આવ્યો છે. જનની ગતિ માં જેવી ગતિ આપી છે. અને અહીંયા ભાગવતમાં વ્યાસજી કહે છે ગુરુ સૌરભ એના શરીરમાંથી અગરના ધૂપની સુગંધ આવવાની, અગરના ધૂપની સુગંધ. અને અગર અને પગર આ બે સુગંધ વાળી વસ્તુ છે. આ અગર શબ્દ ઉપરથી અગરબત્તી બન્યું છે. અગરબત્તી જે સુગંધિત આપણે ફેરવીએ છીએ એ અગરમાંથી જ બને છે, અગર ઉપરથી જ નામ આવ્યું છે. એના શરીરમાંથી સુગંધ આવવા માંડી એનું એક જ કારણ છે કે ભગવત સંસ્પર્શ થઈ જાય ને એ દુર્ગંધ વાળો હોય તો સુગંધ થઈ જાય. એટલે ભગવાનના સ્પર્શ માંથી દુર્ગંધ જતી જાય અને સુગંધ આવવા માંડી જાય. અને આ રીતે ભગવાને પૂતનાને પણ માનો દરજ્જો આપ્યો છે. કારણ કે ભગવાન કોઈને મારવા માટે નથી આવ્યા છે, ભગવાન ફક્ત ને ફક્ત તારવા માટે આવ્યા છે. એટલે તો કવિઓ કહે છે કંસની બેન છે. જો કંસની બેન હોય તો કૃષ્ણને સ્વાભાવિક
દેવકી અને પૂતના આમ બેનો થાય, બેનો થાય તો કૃષ્ણના માસિક થાય એટલે પૂતના માસિક થાય. અને બીજો આધ્યાત્મિક ભાવ એ છે કે આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક જે ત્રણ શક્તિ છે એ તામસી રાજસી અને સાત્વિક ત્રણ પ્રકૃતિ છે. એટલાથી ઉત્પન્ન થઈ પરમાત્મા દેવકી એટલે સાક્ષાત સાત્વિકતાની મૂર્તિ. એક પણ વસ્તુ સારી પ્રેમ માં યશોદા એટલે રાજસી સ્વભાવના સોનાનો કન્યો અને સારામાં સારા કપડાં યશોદા જ પહેરતા. ત્યારે તમે પણ સારા કપડાં પહેરી નીકળ્યું હોય છે કે આવા કપડાં પહેરી શું ફૂલાઈ આવ્યા તો કહેવાનું કે ભાઈ યશોદા પણ પહેરતી એટલે અમે પણ પહેરીએ છીએ. એટલે સાક્ષાત રાજસી મૂર્તિ એટલે યશોદા. અને બાળકોને મારે 16,000 બાળકોને મારે તામસી મૂર્તિ કહેવાય એટલે આધ્યાત્મિક રીતે પણ બેનો થાય એટલે પૂતના માસી માસી કે પૂતનામાં પ્રાણ જહરિયા માસી કે પૂતનામાં પ્રાણ જહરિયા માસી કે પૂતનામાં પ્રાણ જહરિયા આનાથી દયાળુ કોણ હોય? તમને મારી નાખવા આવે એને પણ મુક્તિ અપાવે એવા કૃષ્ણ પરમાત્માની આ લીલાઓ છે. કહે યે ન યે નામ તારેના ભગવાન હરિ વિશ્વરા કરોતિ કર્મણં નારી મન જ્ઞાની જના પ્રભો કરોતિ કર્ણ રમ્યાની. મારા કાનોને રમ્યમાન બનાવવા હોય તો મને કથાઓ સંભળાવે. અહીંયા બધા કથાકારો લે છે કે નારદજી સંભળાવે છે શિવજીને કે તમે દર્શન કરવા નથી ગયા અને શિવજી દર્શન કરવા આવે છે. એવા બ્રજ લીલા નામના ગ્રંથમાં આ લીલા છે. ભાગવતજીમાં જયારે આ લીલા નથી કે ભગવાન ભોળાનાથ દર્શન કરવા આવે છે, પણ બ્રજ લીલા નામના ગ્રંથમાં છે કે ભોળાનાથ પણ બધા અવતારના દર્શન કર્યા હોય તો કહ્યું ચાલો કાનાના પણ કરી આવે, યોગી બનીને આવે. અને પછી નગરને યોગી આવ્યો એના ઉપરથી બનાવવા આવ્યું છે. અહીંયા મારે ઉલ્લેખ એના માટે કરવો પડે કે પછી એવું થાય કે લે આવલા દર્શન કરવા શિવજી તો ના આવ્યા કથામાં, પણ આ કથા ભાગવતજીની નથી રોગલીલા નામની ગ્રંથની છે. પણ લોકો આ કથાને વધારે સારી બનાવવા માટે અને લોકો સુધી ખબર પડે એટલે અન્ય પુસ્તકોમાંથી અન્ય ગ્રંથોમાંથી લઈ અને આ વાત કરે છે. અહીંયા હવે ભગવાન 108 દિવસમાં ત્યાં છે. હવે ભગવાનની આ લીલા છે એને પરખું બદલાવાની લીલા કહેવાય છે. અને જેને કહેવાય ભગવાનનો સંસ્કાર છે, નિષ્ક્રમણ સંસ્કાર. આ સંસ્કારો એવા બધા લોપ થઈ ગયા કે લોકોને તો અત્યારે સંસ્કારોમાં ખબર જ નથી સંસ્કારો કેટલા ને શા માટે. તમારા બાળકને સંસ્કારી બનાવવો હોય તો સંસ્કાર જરૂરી છે. જન્મ થાય ત્યારથી લઈને અંતિમ સંસ્કાર સુધી પેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે, એના પછી પુંસવન સંસ્કાર છે, સિમંતોન નયન સંસ્કાર છે. આ સિમંતોન નયન સંસ્કારમાં તો એવું થયું કે કોઈ વિધિ થતી જ નથી. પેલા પગલા પાડે ને ચોપારી રાખે ને બ્રાહ્મણની તો ક્યાંય જરૂરિયાત જ નથી પડતી. પણ વાસ્તવિકમાં આ સિમંતોન નયન સંસ્કાર છે. આ બાળકના રક્ષણ માટે આ તમારા શેઠાનો સીધો ભાગ અહીં આવે, એના પર મોરના પીસ, એના પર ઉમરાના ઝાડના પાનો, ગુલર આ બધું ફેરવીને મંત્રો બોલવામાં આવે છે. મંત્રોના ન્યાસ કરવામાં આવે બાળકના રક્ષણ થાય એના માટે. આ સંસ્કાર હોય તમારો બાળક પેલા વેલા એનો જન્મ થાય ત્યારે પેલા અત્યારે તો હોસ્પિટલમાં થાય, પણ પેલા ઘરે થતા ને ઘરની બહાર એને લઈ જ ન જતા. કારણ કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ બહુ સૂક્ષ્મ હોય છે, રોગોનો પ્રતિકાર ન કરી શકે. બહાર વાતાવરણ સ્વાઇન ફ્લૂનું ચાલતું તો બાળકને સ્વાઇન ફ્લૂ લાગુ પડી જાય, ચિકન ગુનિયા બહાર હોય તો એને ચિકન ગુનિયા લાગુ પડી જાય. એટલે બરાબર 3.5 મહિને એને બહાર લઈ જાય
અને પ્રથમ વખત ભગવાન ના મંદિરે લઈ જાય, દુનિયા જોવા પેલા એના દ્વારકાધીશ ને બતાવતા, એટલે બધા સત્સંગી હતા, બધા ધર્મ વાળા હતા. અત્યારે બધાની ફરિયાદ છે, અમારા છોકરા ને તો મોબાઈલ માં એટલી બધી ખબર પડે છે, અમને ખબર નથી પડતી. મોબાઈલ મૂકીએ જ નહીં. હમણાં વોટ્સએપ માં એક બોલવા આવ્યું હતું કે નાના બાળક ને મોબાઈલ આપે છે, છાનું રહી જાય, લઈ લેવું પાછું રડવા માંડે. આ મોબાઈલ નું આકર્ષણ કેમ એટલું બધું, એનું કારણ પણ આપણે જ છીએ. બાળક નો જન્મ થાય ત્યારે આપણે મોબાઈલ કાઢીને ફોટો કાર્ડ લઈએ. મારે જે દીકરાનો જન્મ, એને માધવ ને જોયા પેલા મોબાઈલ ને જોયો એટલે આખી જિંદગી એને પકડી રાખશે. માધવ ને જોયા પેલા મોબાઈલ જોયો એટલે આ વર્ણા પર સંસ્કારો પડી ગયા છે. એટલે અહીંયા ભગવાન નો રોહિણી નક્ષત્ર માં જન્મ થયો. આ રોહિણી નક્ષત્ર ચોથી વખત આવ્યું એટલે 27 × 4 = 108. 108 એટલે 3.5 મહિના થાય. 3.5 મહિને નિષ્કર્મણ સંસ્કાર, ઘરની બહાર પ્રથમ મતલબ એને લઈ જવા માટેનો ઉત્સવ કર્યો. એ સોદા તો સખી ને પાછા મારવા આખા ગામ ને ધુવરા બંધ જમાવ્યું, આખા ગામ ને આમંત્રણ આપી દે. અને એને વિચાર્યું કે આ સમયે મારા લાલા ને બધા હેરાન કરશે. એટલે એને એક કામ કર્યું, એક ગાડુ હતું, એ ગાડાની નીચે એક કપડું બાંધી એની નીચે આ લાલા ને સુવડાવી દેવા માંડ્યું. કહ્યું ઘરે આપણે આનંદ વિચારશું કોઈ મારા લાલા ને હેરાન ના કરે. અને આ જે ગાડુ હતી, ગાડામાં એક રાક્ષસ આવી બેસી ગયું. એ રાક્ષસ બીજો કોઈ નહીં, સખતા સુર. મામા એ રમકડું મૂક્યું. અમારે લાખન સિવાય એક યુપીમાં પ્રથા છે, બાળકનો જન્મ થાય એટલે એના મામા એને રમકડા મોકલે, જેને કહેવાય ખીલોના રમકડા મોકલે. પેલું પેલું રમકડું ઢીંગલી મૂકી, ઢીંગલી તો કાના પડી નથી પૂતનાને. પછી ગાડુ મૂક્યું અને એ ગાડામાં દહીં દૂધ ઘી બધું ભરેલું હતું. એ ગાડા નીચે લાલા ને સુવડાવવામાં આવ્યો. એ સકટાસુર નામનો રાક્ષસ હતો. સકટ કેતા ગાડુ ને અસુર એટલે રાક્ષસ. અને આ સકટાસુર કોણ હતો? કહે કે હિરણ્યાક્ષ નો પુત્ર હતો, જેનું નામ હતું ઉત્કચ. આ ઉત્કચ જ્યાં પણ જાય ત્યાં એટલો બધો બળવાન હતો, જે જગ્યાએ જાય ત્યાં મકાનો પાડ નાખે, ફૂલ ઝાડ તોડી નાખે, આવું બધું કરે. અત્યારે કોઈ ફૂલ ઝાડ તોડે ત્યારે મને એવું લાગે આ ઉત્કચ છે. આ હિરણ્યાક્ષ નો પુત્ર જોવો જોઈએ. લોમશ ઋષિ આશ્રમમાં ગયો અને આશ્રમમાં બધા વૃક્ષો ને કચડી નાખ્યા. લોમશ ઋષિએ શ્રાપ આપ્યો કે જા, તું દેહ રહિત થઈ જા. તે આ વૃક્ષો ને કહેતા, તું વૃક્ષ જેવો લાકડા વાળો થઈ જા. ત્યારે એને ખૂબ આજીજી કરી, ત્યારે કહ્યું કે જા, કૃષ્ણના ચરણની રજ મળશે તારી મુક્તિ થશે. એટલે આ ગાડામાં આવીને સપ્તાસુર બેસી ગયો. અને સપ્તાસુર બેસી ગયો અને આ તરફ કૃષ્ણનો ઉત્સવ, નિષ્ક્રમણ સંસ્કાર એનો હોય, અને બધા આનંદથી કાનમાં આવી ગયા. ઉત્સવ એને કહેવાય જ્યાં 5 પ્રકારના ન આવે એને ઉત્સવ કહેવાય. ઉત્સવનો પહેલો નિયમ છે કે ખાન હોવું જોઈએ, ખાવાનું હોવું જોઈએ. ખાનમાં ન આવે એને ઉત્સવ કહેવાય. ખાન પછી પાન પીવાનું પણ હોવું જોઈએ. જે લોકો આવે એના માટે પાણી અને દૂધની વ્યવસ્થા ત્યાં આગળ જ છે. પીને અંદર આવી જાય એટલે પછી ત્યાં ડિસ્ટર્બ જ ન થાય. એટલે ખાન હોય ત્યાં પાન પણ હોવું જોઈએ. ખાન પાન એની સાથે સાથે ગાન એટલે ગાવાનું પણ હોવું જોઈએ. અને જ્યાં ગાવાનું હોય ત્યાં સમજી લેવાનું કે તાન હોય તો જ ગાવાનું હોય. તાન અને ગાન બે જોડાયેલું છે. ગાન થાય એટલે તાન આવે, તાન થાય તો ગાન થાય. અને છેલ્લે દાન. ખાન પાન તાન ગાન અને દાન આ 5 ન હોય તો ગાય. કૃષ્ણ તો એના ઉત્સવમાં દૂર બેઠા, પણ આ ગોપીઓ કૃષ્ણને એવું થયું કે આ મારો કાર્યક્રમ મને બહાર રાખી દીધો. અને ભગવાનને આ લીલા પણ કરી દીધી. ભગવાને જેવો જ પગ અડાડ્યો છે, પગ અડાડવાની સાથે આખી ધરી તૂટી ગઈ, ગાડું ઊંધું વળી ગયું, ગાડાના પૈડા નીકળી ગયા, બે ફાંડા થઈ ગયા, ગાડીના પૈડા પણ બહાર નીકળી ગયા, ધરી છૂટી પડી ગઈ, એની ઘૂસરી પણ તૂટી ગઈ. આખું જે ગાય દીકરું દોરાઈ ગયું ને એમાં કાનો પણ પલળી ગયો, કાના વાળ દહીં વાળા થઈ ગયા. ને બધી ગોપીઓ દોડીને આવી એ સમયે કાનાને બાગ લઈ લીધો. ત્યારે બે ગોવાળિયાઓએ કહ્યું કે અમે જોયું છે આ લાલાએ પગ અડાડ્યો ને ગાડું તોડી નાખ્યું. યશોદા ના કે તમે ભાન ખાઈ ગયા છો, મારો દીકરો 3.5 મહિનાનો પગડ્યો ને એવું ગાડું તૂટી જાય. પણ ગાડું તૂટી જ ગયું હતું. એનું એક કારણ એ પણ હતું કે ભગવાન કહે છે, વલ્લભાચાર્યજી એવું કહે છે કે હંમેશા ભોગ છે ને એ ભગવાનની ઉપર ન હોવો જોઈએ, ભગવાનની આગળ હોવો જોઈએ. અહીંયા ભગવાન નીચે ને ભોગ ઉપર થઈ ગયો. દહીં દૂધ ઘી બધું ઉપર થઈ ગયું. હું જમવાની થાળી તમારી પાછળ રાખું
તમારી પાછળ જમવાની થાળી રાખું તો તમે જમી શકશો, તમારી ઉપર રાખું તમે જમી શકશો, એ આગળ જ રાખવું પડે. અને ભાગવતજીને ધરાવવું તો આગળ રાખી શકું છું, મારો એવો ભાવ છે. પછી તો બીજા જેમ કે પિતૃઓની પાછળ કથા નહીં, તમારા પિતૃ જીવિત હોય ત્યારે કથા એને સંભળાવી દેવી જોઈએ. પાછળ તો બધા કરે, તમારા માતા પિતા જીવિત હોય ત્યારે એને સંભળાવી જોઈએ. અહીંયા ભગવાને કહ્યું ભગવાનની ઉપર ભોગ કોઈ દિવસ રહી ન શકે, એટલે ભગવાનને પગ અડાયો નહીં, આખું બધું છોડી નાખ્યું. દાદુ પણ તૂટી ગયું, સત્તાસુરનો પણ મોક્ષ થયો. અને એ સમયે બધા કહ્યું કે વારંવાર આવું કેમ થાય, તમારે શા માટે દાદા નીચે બાંધવાના જરૂરિયાત જે આવું કપડું લાલાને ત્યાં શા માટે સુ લાવ્યું. ત્યારે કહ્યું કે મને એવું હતું કે મારો લાલો હેરાન ન થાય એટલે મેં આવું કહ્યું. લાલો હેરાન ન થાય એટલે કહ્યું છે તો હવે તમે ધ્યાન રાખજો, આની ઉપર કઈ ગ્રહો આડાઅવળા લાગે છે, બ્રાહ્મણો પાસે શાંતિ કર્મ કરાવો. અને બ્રાહ્મણોને બોલાવી નંદ બાબાએ અને આ યશોદાએ ગ્રહ શાંતિ કરાવી. બ્રાહ્મણોને કહ્યું કે બ્રાહ્મણો આશીર્વાદ આપો. અને બ્રાહ્મણોએ ત્યારે એને આશીર્વાદ આપ્યા છે. અને પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ જતા નથી. કેવા બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ જતા? કહે છે યે સુયાનુ પદં દેર્યા હિંસા માન વિવર્જિતા ન તેષાં સત્યશીલાનાં આશીષો વિફલાકૃતા. એવા માણસના આશીર્વાદ નિષ્ફળ ન જાય જે કોઈનો દોષ કાઢે નહીં, જે કોઈ દિવસ જૂઠું બોલે નહીં, જે કોઈની ઈર્ષા ન કરે, જે કોઈ દિવસ દંભ ન કરે, કોઈ દિવસ કોઈના પ્રત્યે નબળું લાગે એવું બોલે નહીં, એવો સત્યશીલ બ્રાહ્મણ આશીર્વાદ દે એટલે ફળે છે, ફળે છે ને ફળે છે. આ રીતે બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને ભગવાન એક વર્ષના થયા. અને એક દિવસ મારે એવું વિચાર્યું કે કૃષ્ણને હું સ્તનપાન કરાવ્યું. ભગવાનને પોતાના ખોળામાં લઈ અને સ્તનપાન કરાવતા હતા, પછી લાલાને તેડીને બહાર નીકળ્યો ને તો લાલો ભારી થઈ ગયો. એક ડારો અમારું ધન નારાયણ સુતન થતી કાનો ભારે થઈ ગયો. પછી આ બહુ મેં કઈ પથ્થર ઉપાડી નથી જો ને, તત્કાલ લાલાને નીચે મૂક્યો. લાલા નીચે મૂકીને યશોદા અંદર ગયા ને, ત્યાં તો તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો છે. આ તૃણાવર્ત નામનો રાક્ષસ કોણ છે? હવે મામાએ ત્રીજું રમકડું મેં ઢીલી તોડી નાખી, ગાડી તોડી નાખ્યું, હવે મેટલું છે હેલિકોપ્ટર. તૃણાવર્ત એટલે ઘંટોડીઓ. અને વલ્લભાચાર્ય જે કહે છે તૃણાવર્ત નિખિલમ વિશ્વમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. તણખલાની જે આખા વિશ્વને ઉડાડી દે એને તૃણાવર્ત કહેવા. અને આ તૃણાવર્ત નામનો રાક્ષસ ભગવાન પાસે આવ્યો. ભગવાને વજન એવા માટે વધાર્યો હતો કે પ્રેક્ટિસ કરી લો મા પાસે, જેમ ક્રિકેટ રમવા જાય તો મેચ પ્રેક્ટિસ કરીને જાય ને. ભગવાન મારો વજન કેવો થાય મા ઉપર જ અનુભવ કરી લઉં. જો મા વજન સહન ન કરી શકે એનો મતલબ કોઈ ન કરી શકે. અને વજન વધાર્યો એટલે માતાજી પણ મૂકીને અંદર ઉપાડ્યા યશોદા. અને વંટોડી આવ્યો અને કૃષ્ણ લઈ ગયો ઉપર. આટલી બધી ધુમ્મસ થવા માંડી ગઈ, આટલો બધો અવાજ આવવા માંડી ગયો, આખા ગોકુળમાં ધૂળ ધૂળ અને ધૂળ. અને પહેલો ભગવાન એટલો વજન વધાર્યો કે આ તૃણાવર્ત પણ થાપી ગયું. ભગવાન એનું ગળું પકડ્યું અને તૃણાવર્તનું પણ રામનામ સત્ય થઈ ગયું. અને તૃણાવર્ત જમીન ઉપર રાક્ષસના રૂપમાં પડી ગયું. અને જેવા બધા દોડી આવ્યા ત્યારે ખબર પડી કે મારા કાનાને, મારા લાલાને, મારા લાલાને કંઈ ન થાય, મારા લાલાને કંઈ ન થાય. અને તૃણાવર્તનું આવી રીતે મોક્ષ થયું. વલ્લભાચાર્યજી કહે છે કે આ તૃણાવર્ત બીજો કોઈ નહીં, પાંડુ દેશનો સહસ્રાક્ષ નામનો એક રાજા હતો, બહુ મોટા વિષ્ણુ ઉપાસક હતા. પણ નર્મદાના કિનારે એ ભગવાનનું ભજન કરતા હતા, દુર્વાસાનું આગમન થયું અને વંદના ન કરી. એટલે કહ્યું કે તું વંદના તો તારું એટલું બધું જોર છે, ત્યારે તૃણાવર્ત નામનો રાક્ષસ બની જાય. અને છેલ્લે કહ્યું અનુગ્રહ કર્યો કે જ્યાં ભગવાન દ્વારા તારો મોક્ષ થશે. અને ભગવાન વારંવાર આવી કસોટીથી પસાર થાય એટલે બધાએ કહ્યું કે હવે તો સાક્ષાત ગોપીઓ કે અમારે જ ધ્યાન રાખવું પડશે. અને આવા થાકેલા કૃષ્ણને લઈ સ્નાન કરાવી અને એક તાલણામાં રાખ્યા છે, તાલણામાં રાખી અને ભગવાનને ઝુલાવ્યા છે. અને ભગવાનને ઝુલાવીને ભગવાનને શાંત કર્યા છે. આની પાછળનું કારણ એક જ છે કે ભગવાનને આપણે પણ આ કથામાં ઝુલાવીશું અને ઝુલાવીને એક નાલંડું આપણે પણ જાશું. ભગવાન અત્યારે આ સત્ય ઘટના છે, લગભગ 2 વર્ષ પહેલાની. અમે લોકોએ ઉનામાં કથા કરી દીક્ષિત પરિવારમાં બ્રાહ્મણને ત્યાં. એને ઘરે 12 થી 15 વર્ષ સુધી એની આ સંતાન ઉભા હતી. અને મેં કહ્યું કે જે પણ કથામાં ઝૂલાને ઝૂલાવે એની આ ભગવાન કૃપા કરે કરે ને કરે. એ બંને માણસોએ ઝૂલો ઝૂલાવ્યો અને કહ્યું મહાદેવભાઈ તો અમારી આ દીકરો આવશે નહીં,
તો અમે અમારી સંતાન કઈ પણ દીકરી આવે તો વાંધો નહીં, આવે તો અમે તમારી બીજી કથા કરાવીશું. એની એક નહીં બે દીકરાઓ આવ્યા, બે જ વર્ષે બે દીકરાઓ આવ્યા, જોડિયા દીકરાઓ. આ જુદા જુદાનું મહત્વ છે કે એક હાલડું અમે પણ અહીંયાથી ગાઈ નાખ્યું, અને એક સમય દરમિયાન મુખ્ય યજમાનોમાંથી કોઈ પણ એક બે બેનો આવી ઝૂલો ઝુલાવી જાય, બાકી બીજા બધા માનસિક ઝૂલો ઝુલાવી દેશું. અહીંથી ગાઈ લે એટલે ઝૂલા ઝુલાવા બરાબર જ છે, આપણે પણ ગાઈ નાખશે બધા. કરવામાં આવ્યું છે નંદ બાબા દ્વારા, કહ્યું કે મારા પુત્ર નું નામ આપ જ કરો,
કારણ કે વ્યાકરણમાં નામ વ્યાકરણ અને રૂપ વ્યાકરણ બે આવે છે. એક ભાષુ આવે છે નામના, ત્રિદંત અને ત્રિદંત. કારણ કે નામ પણ સારા હોવા જોઈએ, નામ ઉપર માણસોના ગુણો હોય છે. અને પ્રાર્થના કરી કે તમની બ્રહ્મવિદાન શ્રેષ્ઠ સંસ્કારાન કરતું અરહસી, તમે શ્રેષ્ઠ છો, મારા દીકરાનું નામ આપો જ પાડો. કહ્યું કે હું તો યાદવો નો પુરોહિત છું, હું તો રાજઘરાણાનો પુરોહિત છું. અહીંયા આ ગામડામાં નામ પાડીશ તો એવું લાગશે કે આ તો રાજઘરાણાનો કોઈ વ્યક્તિ લાગે. અને અમે એના કારણે દેવકીના આત્મા ગર્ભને કંસ શોધે જ છે કે તમારા બાળક ઉપર કઈ આફત ના આવે. કહ્યું કે નહીં નહીં, એવી આફત નહીં આવે. જો તમારા બાળકનું નામ જો તમારે ચડાવવું તો એક જ શરતે હું પાડી શકું, ગુપ્ત તરીકે નામ પાડવામાં આવે તો. કહ્યું કે તો હું પૂછી દઈશ યશોદાને પૂછવાનું. યશોદા કહે, ગર્ભ સંહિતાનો ઉલ્લેખ છે, કહે છે કે હું નામ તો પાડીશ તો જાહેરમાં જ પાડીશ, કારણ કે નામની એવી સત્યાન ભગવાનની કથા કરીને આખા ગામને જમાડીએ અને ભાગવત કથા કરીને કોઈને જમાડીએ એવું બને. કહ્યું કે નહીં, હું તો જમાડીશ, જમાડવાનો ખૂબ મોટો શોખ હતો. અને કહ્યું ખોટી મુસીબત આવશે, આવા મોટા જ્યોતિષી પાછા મળશે નહીં. અને આ જ્યોતિષની વાત કરીને ઈચ્છા થઈ કે જો તો નામ પડાવી લે. અત્યારે બધાને કે જ્યોતિષ 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 ખોટું છે, આમ છે તેમ છે, પણ કહી શકાય આ તો લે ભાગ્યું જ્યોતિષી હોય જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું ને, એટલે જ્યોતિષ બદનામ થયું. બાકી જ્યોતિષ આમ અયનમ ચક્ષુ હું, સાક્ષાત આંખ છે બદનામ, વેદની આંખ છે જ્યોતિષ, અને વેદો નારાયણ સાક્ષાત, વેદ સાક્ષાત નારાયણ છે. જ્યોતિષ ખોટું હોય જ નહીં, આ તો જોવાવાળા એવા થઈ ગયા કે એવું કરે આમ છે તેમ છે. બાકી જ્યોતિષ હું તમને વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરી આપું. આપણે બધા કે આ નંગ બધા પહેરે, નંગ પહેરવાની કઈ જરૂરિયાત નહીં, કઈ મળે નહીં, આમ નથી નહીં, પણ તમે જુઓ તો ખરા, એનો વૈજ્ઞાનિક પક્ષ પણ જુઓ, એનો કેટલો સબર છે વૈજ્ઞાનિક પક્ષ. આપણા સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ આમાશયની પહેરતા, આપણા અભિનેતા અમિતાભ બચ્ચન આમાશયની પહેરે છે. તમે ને હું તો બહુ ઓછા જાણ કરશે, એ સેલિબ્રિટી છે, દિવસમાં હજાર લોકોને મળે છે, એને કોઈ એવી જરૂરિયાત નથી, એવા બુદ્ધુ બનવાની જરૂરિયાત નથી, એ કોઈ બુદ્ધુ નથી. પણ આ મોટા મોટા ડોક્ટરોનું સંશોધન છે. ડોક્ટર ડેવિડ કરીને છે લંડનના, ડોક્ટર લુડવિક છે અમેરિકાના, અમેરિકાના ડોક્ટર હેનરી છે, ડોક્ટર ઈ એ વોનકોટ છે લંડનના, ડોક્ટર મૂર છે, અને એને કોમો હાઇડ્રોપેથી નું સંશોધન કર્યું છે કે માણસના શરીરમાં સાત રંગો હોય છે, આ સાત રંગોમાંથી કંઈક પણ આડાવડો રંગ થાય, ઓછો રંગ થાય, એટલે માણસ શારીરિક અને માનસિક નબળો પડી જાય. માણસ શારીરિક અને માનસિક નબળો પડે એટલે આર્થિક પણ પડી જાય છે. જે માણસને પેરાલિસિસ આવે, જે માણસને પક્ષઘાત થાય, એ માણસને તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. લાલ કલરના રૂમમાં બેસાડી દો, રૂમના દિવાલનો કલર લાલ, એના બેડનો કલર લાલ, એને પાણી પીવાનો ગ્લાસ લાલ, એ પાણીની બોટલ લાલ, જમવાનું લાલ, આ બધું લાલ જ કરે રાખે, છ મહિના કરે એટલે એમ પેરાલિસિસ ઠીક થઈ જાય. તાવ વાળા માણસે લાલ રૂમમાં બેસવું ના જોઈએ. તાવવાળો લાલ રૂમમાં બેસે તો વધારે તાવ ચડી જાય. જેને ન્યુમોનિયા થયો છે, જેને બ્રોકાઇટિસ શરદી જેને સતત રહેતી હોય, એ માણસ પીળા કલરના કપડા પહેરે, પીળા કરી ચણા ચણાની દાળ થાય, ગાંઠિયા થાય, એને શરદી જતી રહે. પીળો કલર ઓછો થાય કે શરદી થાય થાય ને થાય. અને જે ચિત્તભ્રમ જે ગાંડા માણસો હોય, ગાંડા માણસોના શરીરમાં બ્લુ પ્રકાશ ઓછો થઈ જાય, માણસ ગાંડો થઈ જાય. ગાંડા માણસને બ્લુ રૂમમાં રાખવામાં આવે, બ્લુ વસ્તુ જમાડવામાં આવે, બ્લુ કપડાં પહેરાવવામાં આવે, ગાંડો માણસ સાજો થઈ જાય. જેની આંખો નબળી પડી ગઈ હોય, એ ચક્ષુ વિશેષજ્ઞના ડોક્ટર હેનરી ને ડોક્ટર લુડવિક બંને લોકો કહે, આંખ નબળી પડીનો મતલબ તમારા શરીરમાં લીલો કલર ઓછો થયો. તમે લીલા કપડા પહેરો, લીલા રૂમમાં બેસો, લીલા મગની મગ રોજ જમવા મળે અને આંખ નબળી પડે સતત જે લીલા મગ થાય છે. આ તમારા શરીરના રંગને એક કરવા માટે, વધારવા માટે જ્યોતિષ પણ એમ જ છે. સૂર્યના કિરણોને પકડ્યા, નંગ હોય ને રેસા સૂર્યના કિરણોને પકડે, અંદર પ્રકાશ પૂરો પાડે. ઉપર લાલ હોય તો અંદર લાલ કલર જશે, ઉપર બ્લુ હોય તો અંદર બ્લુ જશે, ઉપર લીલો હશે અંદર લીલો જશે. જામનગર અને જામ સંભાળ્યા વચ્ચે એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. તમારા શરીરને ચેક કરે કયો પ્રકાશ ઘટે તો કે બ્લુ, તો બ્લુ કાચની પાછળ તમને ઉભા રાખે, બહારથી લેસર કિરણો પાડે, અંદર લાલ પ્રકાશ જાય, લીલો પ્રકાશ જાય, બ્લુ પ્રકાશ જાય.
ઘટતો હોય મળી જાય લેવાય થઈ જાય. આ લેસર ફિલ્મ નુકસાનકારક છે. આ જે રેસાઓ પકડે છે નંગ, મારે નંગ પહેરાવવા કે નંગની જાહેરાત કરવા માટે પણ નથી આવ્યું, પણ મને દુઃખ થાય કોઈ તેને જ્યોતિષ ખોટું છે. મેં આપણા ગુજરાતના જે બહુ મોટા વિદ્વાનો અને બહુ મોટા કથાકારો છે એને મેં કહ્યું કે તમે કોઈ દિવસ અભિપ્રાય આપતા જ નહીં કે નંગ પહેરવાની શું જરૂરિયાત છે, જ્યોતિષમાં કઈ હોય નહીં, ખાવાનું થાય એવો અભિપ્રાય આપતા જ નહીં. તમે નથી જાણતા તો અભિપ્રાય ના આપો. તમે જાણીને સાબિત કરી દો કે આ ખોટી છે કે અભિપ્રાય આપતા અમે થઈ જાય છે. પછી અભિપ્રાય આપતા પહેલા તમારે 100 વખત 10 બાજુથી વિચાર કરવો પડે. એટલે અહીંયા જ્યોતિષ ખોટું નથી. આવા જ્યોતિષના વિદ્વાન નામ કરાવવાની વાત આવી કે આવા વિદ્વાન હોય તો જોઈ લઈએ કેવા વિદ્વાન છે. ગૌશાળામાં નક્કી થયું અને ગૌશાળામાં રોહિણીજીને કહ્યું કે તમારો પુત્ર મને આપી દઉં, મારો પુત્ર તમે રાખો. બંને બદલાવી બેઠા છે અને ગૌશાળામાં બેઠા ને એ જ સમયે જ્યોતિષીની પણ પરીક્ષા થઈ. તત્કાલ આંગળી ચીંધીને ગર્ભાચાર્ય પ્રથમ જ બોલ્યા છે, અને રમણ સુરદો ગુણૈ, આ બધાના હૃદયમાં રમણ કરનારો છે ગુણો દ્વારા. એટલે આનું નામ આચાર્ય છે, આચાર્ય છે રામ ઇતિ, અને બધા રામ કે છે. બલાધિક્યા બલમ બીજું, આનામાં વધારે પડતું બળ હોવાના કારણે બધા બલરામ કે છે. બલરામજી નું નામ પડી ગયું. હવે તો નામનો વારો છે કૃષ્ણ, તો કૃષ્ણ નો વારો આવ્યો એટલે આંખ બંધ કરી ગયા ગરગા સાહેબ કે આના શું હું નામ પાડું. બહુની હજારો નામ છે, શું નામ સાધુ નામ વર્ણાશ કર્યો યશ્ય ગુલ્ય કે આ તો દરેક યુગમાં ક્યારેક લાલ ક્યારેક સફેદ ક્યારેક પીળો આ વખતે કૃષ્ણ હોવાના કારણે કર્ષયતી આકર્ષયતી કૃષ્ણ જે બધાને આકર્ષણ કરનારો હશે. ભાગવત કથામાં સૌથી વધારે શ્રોતાઓ હશે એનું કારણ હું એમ કહી શકું કે કૃષ્ણ જ હશે. તમે એટલા સમય સુધી એક એક વાગ્યા સુધી ક્યારેક ક્યારેક તો હું 1.5 વાગ્યા સુધી કથા ચલાવું, તમને પૂછી નહીં. તમે 1.5 વાગ્યા સુધી ભૂખ્યા બેઠા હોય એનું કારણ બીજું કોઈ નહીં, સ્વયં કૃષ્ણ છે. એ તમને કર્ષણ કરે છે, આકર્ષણ કરે, તમારે બેસવું જ પડે. અને આ કૃષ્ણનું નામ બધાને સ્પર્શતી આકર્ષયતી કૃષ્ણ પાડવામાં આવ્યું. અને ભગવાનનું નામકરણ થઈ ગયું છે. પછી ભગવાનની આગળની લીલાઓ છે. અહીંયા ભગવાનની કુંડળી પણ દર્શાવેલી છે. મેં કૃષ્ણ ભાવના મૃતમ નામના ગ્રંથમાંથી કૃષ્ણની કુંડળી વાંચી છે. કૃષ્ણની કુંડળી કેવી છે? વૃષભ લગ્ન છે, એમાં ચંદ્રમા છે. વૃષભ લગ્નમાં ચંદ્રમા હોય એની મોહક ચહેરા વાળો હોય જ્યોતિષ શીખવું જાણ ભગવાનની કુંડળીમાંથી શીખી શકીએ આપણે. જેનું વૃષભ લગ્ન હોય એમાં ચંદ્રમા હોય મોહક ચહેરા વાળો હોય, કોઈની કુંડળી જેવું એમાં 2 લખેલા હોય ને 2 માં ચંદ્રમા લખેલો હોય એ વચ્ચેના ખાનામાં કહેવાનું કે મોહક છોકરો છે. ખૂબ જ સ્વરૂપ પણ 5મા સ્થાનમાં કન્યા રાશિમાં બુધ અને શુક્ર છે. જેને 5મા સ્થાનમાં બુધ અને શુક્ર હોય મહાન કલાકાર બને. કૃષ્ણથી મોટો કલાકાર કોઈ છે જ નહીં. બધી કલાઓનો ગુરુ છે. નીચ રાજગણ યોગ કહેવાય જ્યોતિષની દ્રષ્ટિ. 7મા સ્થાનમાં વૃશ્ચિકનો રાહુ છે. જેને 8 લખેલા હોય ને એમાં રાહુ હોય 7મા સ્થાનમાં કઈ દેવાનું વધુ પત્ની વાળો થશે. આ વધુ પત્નીનો યોગ છે, બહુપત્ની યોગ. 9મા સ્થાનમાં મકરનો મંગળ છે. જીવનભર તમારે સંઘર્ષ કરવો પડે, તમારું ભાગ્ય સંઘર્ષ વાળું, ભગવાન સંઘર્ષ કરતા રહ્યા. અને છેલ્લે મીનનો ગુરુ છે, જેના કારણે તમે હું ભગવાનને એટલા બધા યાદ કરું છું. આ રીતે ભગવાનનું નામકરણ થયું છે. અને પછી કાલેના રહેતા અલ્પેના ગોકુલે રામ કેશવો, આ રામ અને બલરામ અને કેશવ અને કૃષ્ણ બંને લોકો જાનુભ્યામ સહ પાણીભ્યામ રંગમાનો વિચક્રતુ. હવે ભગવાનની અહીં રિંગણ લીલા છે. ભગવાન પગ અને હાથથી ઘસરવા લીલા છે અને ઘસરતા ઘસરતા ભગવાન બહાર પહોંચી જાય છે. અને બહાર કેવી સ્થિતિ થાય છે, ભગવાન શું કરે છે? તો કે ત્રણ અગ્નિ દ્રંશ્ય જલ વિગત
ભગવાન અલગ અલગ લીલાઓ કરે છે. એક દિવસ તો ભગવાન દોડીને ગયા, એક ગાય હતી એને બાછરીને જન્મ જતો હતો, એ ગાયના બે સિંગડા પકડી લીધા, સિંગડા. અને યશોદા દોડીને એના કે ગાય મારી દેશે, મારા લાલાને કેમ થઈ ગયા છે, તત્કાલ લઈને એને નીચે રાખી દીધા. પણ યશોદાને ક્યાં ખબર છે કે આ કાનાને આગળ જઈને ગાયો ચરાવવાની છે અને ગાયોના રક્ષણ માટે જ કનૈયો આવ્યો છે, એને ખબર ન હતી. પછી અગ્નિ પેલા સોની લોકો ઘરે આવતા, ઘરે આવી અને સોનાના દાગીના બનાવે. યશોદાને પણ કહ્યું કે મારા દીકરાની ઘરવાળી આવે એના માટે સોનાના દાગીના બનાવ્યું. સોનાના દાગીના બનાવતા હતા અને સોની પાણી પીવા માટે ત્યાં આજુબાજુમાં ગયો. કૃષ્ણએ એ ફૂંક મારવાની હોય, અગ્નિમાં ફૂંક મારવાની, એ નાની એવી વાંસળી જેવી હોય એ નાની એવી ભૂંગળી લઈને ફૂંક મારી તો એવો બધી અગ્નિ ઉડ્યો કે બલરામજીને બધા તણખલાઓ શરીરમાં ઉડી ગયા, ધબી ગયા. બલદેવજી ઝાડો નાખવા માંડી ગયા. તત્કાલ યશોદે આવીને કારણે કહ્યું, તું તો સાજો, એક ઠેકાણે બેસે પણ નથી, બેસી જાણ્યા પાછા બેસાયા. પણ દ્રષ્ટ્ય પછી તો એને જોયું કે ભગવાને અગ્નિમાં દ્રષ્ટ્ય એટલે વાનર, એક વાનર આવ્યો, એ વારા એ વાંદર ને રોટલી ખવડાવવા માટે ભગવાન ગયા, વાંદરાના ખોરામાં બેસી ગયા. યશોદાએ કહ્યું, આ વાંદર મારા દીકરાને તરડી ન લે. તત્કાલ વાંદર ને હાથમાંથી કૃષ્ણને લઈને કહ્યું કે તું વારંવાર ભાગી ગયા છો, ઘણો બધો ખટકો આપ્યો. પણ યશોદા જાણતા ન હતા કે આ જ વાનરે રામા અવતારમાં મદદ કરી છે. રામા અવતારમાં મદદ કરી એટલે આજે ભગવાનના હાથથી રોટલી કરવાની છે. એના પછી અહીંયા અસી એટલે તલવાર, બંને ભાઈ તલવાર લઈને પણ સામ સામે લડે. એ તલવાર છોડાઈ હાથમાંથી, કાનાતું શાંત દોરે, બીજે કંટકે જલહ, બીજે કંટકે જ્યહ. ભગવાન પાણીના કુંડામાં કૂદકાઓ મારવા માંડી ગયા. માતાજી દોડીને આવ્યા, મારો કાનો ડૂબી ન જાય, મારો લાલો ડૂબી ન જાય. પણ એને ક્યાં ખબર છે કે પાણીમાં જ આને રમત કરવાની છે, ભવિષ્યમાં પાણીની વચ્ચે જ રહેવાનું છે. ભગવાન મેટ પ્રેક્ટિસ કરતા હતા. બીજે કંટકે જ્યહ, અને મોરના ઉપર હાથ રાખીને ઉભા હતા. મોર ક્યાંક મારા દીકરાને ઉપાડીને પાછો કાંટામાં પધરાવે નહીં. તત્કાલે મોર પાસે કૃષ્ણ લઈ ગયા. ભગવાન આવી આવી લીલાઓ કરે છે અને આ લીલાઓમાં સુખદેવજી આનું વર્ણન કરે છે. ભગવાને કેવી કેવી લીલાઓ કરી છે, આ લીલાઓ કેવી 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 છે, લીલાઓ માટેના સુંદર ત્રણ શ્લોકો છે. આ શ્લોકો તમે સાંભળશો તો સાંભળવાથી જ ખાલી આવશે. આ શ્લોક તો સુંદર છે, પણ શ્લોકનો અર્થ તો એનાથી પણ સુંદર છે. આશાવરીમાં સુંદર રીતના આ શ્લોક સુખદેવજી પરીક્ષિતજીને કહે છે. સ્વતંત્રતા ન આપો, એ સ્વતંત્રતા સ્વચ્છતામાં ફેરવાઈ જાય.
તમારો દીકરો નાનો હોય ત્યારે આપો ની જા 500 રૂપિયા વાપરો જે વાપરજે. જો એવી સ્વચ્છંદતા એવી સ્વતંત્રતા આપશો તો દીકરો સ્વચ્છંદ થઈ જશે. તમે તમારી દીકરીને સ્વતંત્રતા આપો, જા મોબાઈલ જા, પણ ક્યારેક મોબાઈલ ચેક પણ કરો, શંકાના હિસાબથી પણ મોબાઈલ પણ જુઓ, કારણ કે વધારે પડતી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત થાય છે. તમારા બાળકોને વત્તાન મુંચન વચિત અસમયે પરિપક્વતા પહેલા સ્વતંત્રતા ન આપો. એકના એક લાખ રૂપિયા આપો, હિસાબ માગો, કારણ કે બાળકની વૃત્તિ બગડે નહીં. સૌરાષ્ટ્રમાં એક પરંપરા બહુ નબળી છે, પણ હવે ટ્રેન આવી ગઈ, વર્ષોથી પ્રતિપાદિત થઈ ગઈ છે, સ્થાપિત થઈ ગઈ છે, હવે કાઢવી પણ મુશ્કેલ છે. કોઈના ઘરે કોઈ ચા પાણી કે દૂધ પાણી કે પીવે મહેમાન, મહેમાન જાય ત્યારે છોકરાના હાથમાં 10 ની નોટ આપતા હોય છે. તમે 10 ની નોટ આપીને તમે છપકી જાઓ છો, પણ બાળકની વૃત્તિ નબળી પડી ગઈ છે. બાળકની વૃત્તિ એટલી બધી નબળી પડી ગઈ છે કે મહેમાન આવે એટલે એને એવું લાગે કે હમણાં મહેમાન જશે ને મને પૈસા આપતા જશે, લાલચું થઈ જાય ને દરવાજામાં ઉભો રહે. બાળકોને નાનપણથી લાલચું બનાવવાની આ પદ્ધતિ છે. તમે તો 10 રૂપિયા આપીને ભાઈ આના ઘરનું મેં કંઈ પીધું છે કે ખાધું છે એટલે તમે આપતા જાઓ, પણ બાળકની લાખો રૂપિયાની વૃત્તિ તમે નબળી કરતા જાઓ. કમસે કમ કંઈ ન કરો, તમારે આપવા હોય તો વડીલોના હાથમાં આપો. અને હું એમ એકદમ ગૌરવ સાથે કહી શકું, હું મારા બહેનોને ત્યાં અમે જાઓ, હું કોઈ દિવસ મારા ભાણેજોને કે ભાણેજોને કોઈ દિવસ હાથમાં પૈસા જ નથી આપતો, બહેનોને હાથમાં આપી જાઉં. એ બાળકોની વૃત્તિ નબળી ન પડે કે માય મને આપશે જાશે. આનાથી બાળકો નબળા ન પડે. બાળક બાળક નથી, વિદ્યાર્થી વિદ્યાર્થી નથી, ભવિષ્યનો નાગરિક છે. ભારતનો નાગરિક નબળો ન બને એના માટે વત્સાન મુંચન ખચિત અસમય. વત્સાન મુંચને બાળકોને સ્વતંત્રતા ના આપો. આ રીતે ખચિત અસમય ક્રોશ સંજાત હાસ કહ્યું કે આ વાસણા છોડી મૂકે તો યશોદાજી કહે કે એની ઉપર ગુસ્સો કરો તમે, એટલે અમે ગુસ્સો કરીએ તો સંજાત હાસ હસવા માંડે. અને બીજું નહીં સ્થેયમ ખવડાવે છે. એક દિવસ તો યશોદા એવું કર્યું એને, કહ્યું કે આજ ભાઈ મોટા મોટા સંતો આવે છે, મહાત્મા આવે છે, દંડકારણ્યથી આવે છે, કિષ્કિંધાથી આવે છે, અયોધ્યાથી આવે છે, બધા માખણ લઈને પહોંચી જાઓ. ગોપીઓ તમે દોડીને ગઈ કે આવા સંતો કોણ હશે, લાવો તમારું માખણ. નવમીત લઈને રૂમમાં ગયા, કીધું અંદર સંતો જમે છે, કોઈ પણ આવતા નહીં. જયારે બધા જમી લીધા પછી દરવાજો ખોલીને જોયું ને તો વાંદરાઓ જમતા હતા. અમે કહ્યું લાલા આ તારા સંતો છે, તો કે હા ભાઈ રામચંદ્રજીના સમયે આ સંતો એ જ કામ કર્યું છે. રામચંદ્રજી એટલે મારી દ્રષ્ટિ તો આ બધા વાંદરાઓ સંત જ છે. આમ કરીને એ જમાડે છે. અમે ક્યારેક ક્યારેક કહીએ કે અમારું દહીં સારું નથી, દૂધ સારું નથી, છાસ સારી નથી, તો પથ્થર લઈને ફોડી નાખે છે. રાખો છું તોડી નાખો એટલે બધું છલકાવીને બહાર મોકલાવી દે છે. અને જયારે જયારે અમે એને કહીએ છીએ દ્રવ્ય અલાભે જયારે એને દ્રવ્ય ન મળે, ઘરમાં હાવ ખાલી મળે, તો કહે કે કાલે જાડીને સળગાવી દઉં આ ઘર. તમારા ઘરમાં દહીં દૂધ ઘી માખણ નથી? કદાચ મને કૃષ્ણ એવું કહેવા માંગતા હશે કે જેના ઘરમાં દૂધ દહીં ઘી માખણ હોય એ જ ઘર કહેવાય, બાકી સ્મશાન કહેવાય. સળગાવવું એટલે જેના ઘરે ગાય હોય ને એને ઘર કહેવાય, બાકી સ્મશાન છે. એટલે ભગવાન કહી હું સળગાવી દઈશ. અને આવી રીતે ભગવાન વારંવાર હેરાન કરતા ગોપીઓને. અને મને એવું લાગે કે આના ઉપર જ કોઈ ગુજરાતી કવિ આ શ્લોક ઉપર જ કાનુડે કવડાવ્યા એ શરૂઆત કરી. આપણે ગાશું નહીં, કારણ કે ગાશું તો બહાર ખાવા આવ્યા છે. અને તે આપણે ગોવર્ધન સુધી પહોંચ્યું છે. અને ભગવાને એક દિવસ બધા ગોપ બાળકોને બોલાવ્યા. ગોપ બાળકોમાં મધુમંગલને જોયું. ભગવાને મધુમંગલને જોયું. મધુમંગલને કહ્યું તું દુબળો કેમ તું દુબળો કેમ? તો કે ભાઈ અમે તો બ્રાહ્મણના દીકરા છે, પૂર્ણમાસી નો દીકરો હતો. પૂર્ણમાસી નો દીકરો હતો એનાથી બહુ સહન થયું નહીં. કહ્યું કે ભાઈ હું પૂર્ણમાસી નો દીકરો, તમારા ઘરે ગાય વધુ છે એટલે તમારે ત્યાં ઘી માખણ દહીં બધું હોય, પણ અમારે ત્યાં કોઈ એવું કઈ હોય નહીં, એટલે હું દુબળો છું. ભગવાને કહ્યું એક કામ કરી, આપણે આ આખા ગામમાં દહીં દૂધ ઘી માખણ થાય છે કોનું છે, આપણે એક કામ કરીએ આ દહીં દૂધ માખણની ચોરી કરીએ. કલ્પિતે હિ સ્થેય યોગે હિ, અહીંયા સ્થેય એટલે ચોરીને યોગ કીધો છે.